नमो भित्रागाय नमो भित्रागाय नमो अरिहंतानं नमो अरिहंतानं नमो सिद्धानं नमो सिद्धानं नमो आयरियानं नमो आयरियानं नमो वस्यायानं नमो वस्यायानं नमो लोये सब्बसाहुनं नमो लोये सब्बसाहुनं ऐसो पंच नमकारो सब पापप्रणाशनो मंगलानंच सव्येसे परमं हवै मंगलम् ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जगत भरना संत पुरुषोनु योगवर जगत भरना सत पुरुषोनु योगवर अने प्रगट ज्ञानी पुरुष दादा भगवान नु योगवर समस्त विश्व नु कल्याण करो कल्याण करो कल्याण करो अने कल्याण करवानु निमित्त बनवानी हम सौ महात्माओं ने परम सत्य आपो सत्य आपो सत्य आपो जगत ना सर्व जीवो सुख अने शांति ने पामो जगत ना सर्व जीवो समाधान ने पामो जगत ना सर्व जीवो मोक्ष ने पामो जगत कल्याण हो जगत कल्याण हो जगत कल्याण हो हे परमात्मा प्राप्त मन वचन काया थी आ जगत ना कोई पण जीव ने किंचित मात्र पण दुख न थाय तेवी स्याद्वाद वाणी स्याद्वाद वर्तन अने स्याद्वाद मनन करवानी परम सत्य आपो जय सच्चिदानंद सत्संग एटले आध्यात्म विज्ञान आध्यात्म विज्ञान ये आध्यात्म विज्ञान ये धार्मिक के सांप्रदायिक नहीं ये आ जगत नु सनातन सत्य छे शू छे अने ए सनातन सत्य ये कुदरत ना कानून ऊपर आधारित छे એને કોઈએ બનાવેલું નથી એ શાશ્વત છે શું છે અને એ કુદરતના કાનૂનની બહાર આ દુનિયામાં જન્મેલો કોઈ પણ જીવ હોઈ શકે એટલે સમગ્ર વિશ્વને આ કુદરતનો કાનૂન એક જ સરખો લાગુ પડે પણ એ ના જાણવાથી અને આપણે વ્યવહારના કાનૂન જાણીએ શકા નહીં એ વ્યવહારના કાનૂન જાણવાથી રાગ દ્વેષ થાય છે મારું તારું થાય છે મેં કર્યું તે કર્યું એવું લાગે છે કુદરતનો કાનૂન જાણો તો પછી રાગ દ્વેષ થાય મારું તારું રહે મેં કર્યું તે કર્યું રહે પણ એ જાણ્યા પછી ખબર પડે એ પહેલા ખબર પડે મનુષ્યની જિંદગી જન્મે અને સમજણો થાય ત્યારથી મરી જાય ત્યાં સુધી
સુખ ખોળવા માટે, સુખ મેળવવા માટે અને સુખ અનુભવવા માટે જ પ્રયત્ન કરે છે. સુખની માન્યતા ભલે બધાની અલગ અલગ હોય, પણ સુખ મેળવવું છે એ ગોલ તો બધાનું કોમન છે. કઈ રીતે મેળવવો છે એ બધાની માન્યતા કેવી છે? અલગ અલગ છે. અને માન્યતા પ્રમાણે આખી જિંદગીમાં એ સુખ મેળવવા પ્રયત્ન કરે છે. જે જે વસ્તુમાં સુખ માને છે તે વસ્તુ એને પ્રાપ્ત પણ થાય છે સમયે સમયે, પણ સુખ મળતું નથી. આ જ જગતનું રહસ્ય છે કે સુખ માનું છું એ વસ્તુ મળે છે, છતાંય સુખ મળતું નથી. નથી કેમ મળતું? કારણ કે જે વસ્તુમાં સુખ માનીએ છે એ વસ્તુમાં સુખ આપવાનો સ્વભાવ તમારી માન્યતા છે. શું છે? પણ વસ્તુ તો એવું કહેતી જ નથી કે હું સુખ આપું છું. તમને એમ લાગે કે મને આ કપડા પહેરવા બહુ ગમે છે એટલે કપડા પહેર્યો એટલે તમને આનંદ થાય, પણ એ કપડા એવું કે છે કે હું તમને આનંદ આપું છું? તમને પીઝા બહુ ભાવતા હોય એટલે ખાઓ એટલે તમને આનંદ થાય, પીઝા એવું કે છે કે હું તમને આનંદ આપું છું? પીઝામાં તો સ્વભાવ છે જ નહીં, કપડામાં એ સ્વભાવ નથી. આપણી માન્યતા. લોકો કે છે કે લગ્ન કરવામાં સુખ છે, બરાબર છે, પણ કર્યા પછી ખબર પડે છે કે સુખ જેવું તો કશું છે જ નહીં. આ તો જવાબદારી છે, બોલતા નથી. ખ્યાલ આવ્યો? બાળકો ના હોય ત્યારે કે બાળકો હોય તો સુખી થઈએ, થાય પછી ખબર પડે કે કેટલા વિશે સો થાય છે. તમે જુઓ, કરીએ છે બધું સુખ માટે, પણ કર્યા પછી સુખ મળતું? નાનું મકાન હતું, કોઈ કઈ કીધું કે આ જમાનામાં તો મોટું ભવ્ય મકાન જોઈએ, 5-25 આપણા સગા વાળા મિત્રો આવે તો રહી શકે. આ નાના મકાનમાં શું થાય? એટલે મોટું મકાન લીધું, પૈસા હતા, મોટું મકાન લીધું, બધાને ઇન્વાઇટ કર્યા, સગા વાળા મિત્રો પડોશીઓ બધાએ મકાન જોઈને કીધું આ બહુ સરસ મકાન, બહુ સરસ મકાન, આપણે ખુશ થઈ ગયા. બધાએ વખાણ કર્યા એટલે, પણ બધા જતા રહ્યા પછી એ મકાનની અંદર રહેલા 10 બેડરૂમ ને ઉલેચવાના કોણ? બોલતા નથી બધા. એ તો આપણે ત્યાર પછી ખબર પડે કે 1 બેડરૂમ સારો હતો, 1 જ ઉલેચવાનો હતો. ના સમજાયું? એટલે દેખાવમાં બધું સારું લાગે, જીવીએ ત્યારે ખબર પડે. સમજાય છે? એટલે કુદરત શું કહે છે કે આ દુનિયામાં બધી વસ્તુ ખાવાની પીવાની જોવાની પહેરવાની રહેવાની પૈસા બંગલા મોટર ગાડી બધું જરૂરી છે, નકામું છે, પણ એમાં સુખ છે એ માન્યતા કાઢી નાખો ખાલી. શું કીધું? ભાઈ મને તાવ આવ્યો હોય તો તાવની દવા મારે લેવી પડે તાવ મટાડવા માટે, પણ તાવની ગોળીમાં સુખ છે? બોલતા નથી. એવી રીતે આ ઘર પરિવાર બધી વસ્તુઓ લેવી ઉપયોગ કરવો એ વ્યવહાર ચલાવવાનું સાધન છે, પણ સુખનું સાધન નથી. ખાલી માન્યતા બદલવાની છે, સાધનોનો ત્યાગ કરવાનો. સમજાય છે? ધીમે ધીમે તમને ખબર પડશે કે ભાઈ સુખ તો મારે જોઈએ છે, પણ કોઈ વસ્તુમાં સુખ છે નહીં. અનુભવ પણ થાય છે, દ્રષ્ટિ મળે ને તો અનુભવ થાય ને. પેલા દ્રષ્ટિ નથી, ત્યારે લાગે આમાં સુખ છે, આમાં સુખ છે, આમાં સુખ છે, એવું લાગતું હતું. હવે ખ્યાલ આવી ગયું કે વસ્તુમાં તો સુખ આપવાનો સ્વભાવ જ નથી. આ દુનિયાની એક પણ વસ્તુ એવી નથી કે જેનો સ્વભાવ સુખ આપવાનો હોય. જો એનો સ્વભાવ હોય તો બધાને મળે,
પણ તમને ગમે છે બીજાને નથી ગમતું અને બીજાને ગમે છે તમને નથી ગમતું માટે તમારી માન્યતા છે વસ્તુમાં સુખ દુઃખ આપવાનો સ્વભાવ નથી વસ્તુ તો ભોગવવા માટે છે વાપરવા માટે છે સુખ દુઃખ તો આપણી માન્યતા છે શું છે આપણી માન્યતા છે કોઈ ગરીબ બચારો હોય એને 5 રૂપિયા આપો તો રાજી રાજી થઈ જાય અને કોઈ BMW માંથી નીચે ઉતર્યો અને 5 રૂપિયા આપો તો અપમાન લાગે ના સમજાય માન્યતા છે કે બીજું કઈ સમજાય છે કે નહીં સમજાય છે ને દરેક વસ્તુમાં ખાલી માન્યતા છે શું છે આમ લગ્નમાં ગયા હોય 1 કલાક તૈયાર થઈને પછી ગયા હોય સરસ કપડા પહેર્યા હોય દાગીના ભાગીના મેકઅપ બેકઅપ કરીને ગયા હોય અને પછી લગ્નની એન્ટ્રી હોય ત્યાં બધા વેલકમ કરવા ઉભા હોય શું ઉભા હોય હવે પેલો વેલકમ કરવા માટે ફોન આવ્યો તે ફોનમાં લાગી ગયો શેમાં લાગી ગયો એટલે એને આપણે અમે જોયો એટલે પછી તમને શું લાગે કે આટલી બધી મહેનત કરીને મને આવો પધારો નાખી કોઈને કોઈની પડે નથી આ તો સ્વાર્થ ના સગા છે બધા કેવા છે ખ્યાલ આવી ગયો સગા કેવા છે સ્વાર્થ પતી જાય પછી કોઈને કોઈની કિંમત ઘણી વખત નાનો હતો 10-11 વર્ષની ઉંમરનો ત્યારે અમે કોઈ લગ્નમાં જઈએ કે કોઈ બર્થડે પાર્ટીમાં જઈએ કે કોઈ પ્રસંગમાં જઈએ પછી મને વિચાર આવે કે આટલું બધું આ ડેકોરેશન કર્યું છે કપડાનું ડેકોરેશન મેકઅપ નું જ્વેલરી નું ડેકોરેશન ઘડિયાળ વીંટી બધું પહેર્યું છે પણ આ ડેકોરેશન પહેરનારે તો જોવાનું જ નહીં પાછું ના સમજાય ના સમજાય પહેરવાનું આપણે હાચવવાનું આપણે પૈસા ખર્ચવાના આપણે જોવાનું બીજા ને હવે શું ક્યાં એ ખબર ના પડે હું બધું જોવું તારે ખબર પડે માત્ર માન્યતા છે શું છે માત્ર માન્યતા છે એટલે આ જગત જયારે જુઓ ને તારે ખબર પડે કે આ જગત ની અંદર જેટલું આ ડેકોરેશન દેખાય છે ને એમાં કઈ સુખ છે નહીં બધી ઉપાધિઓ છે બધી શું છે જોઈએ છે સમાધિ ને મેળવીએ છીએ ઉપાધિ જન્મે તારી પહેલી ઉપાધિ મળે દીકરો કે દીકરી ટાઈટલ મળે ત્યાર પછી ભણે એટલે એમ થાય એને બીજી ડિગ્રી મળે ક્યાંક ડોક્ટર ચાર્ટર એકાઉન્ટન્ટ લોયર કોમર્સ ગ્રેજ્યુએટ સાયન્સ ગ્રેજ્યુએટ આર ગ્રેજ્યુએટ જે ડિગ્રી મળે ત્યાર પછી થોડો મોટો થાય એટલે હસબન્ડની ડિગ્રી મળે આ ખાલી જેન્ટ્સની વાત કરું છું એનાથી મોટો થાય એટલે ફાધરની ડિગ્રી મળે પછી દાદાની એમ કે ડિગ્રીઓ મળ્યા જ કરે એને જોઈએ છે સમાધિ ને મેળવે છે ઉપાધિ ડિગ્રીનું ગુજરાતી શું થાય ઉપાધિ જોઈએ છે સમાધિ ને મેળવે છે શું થાય છું બોલો કશું ના કરે તો ડિગ્રી વધ્યા કરે ના સમજાય છોકરાના ઘેર છોકરો થાય અને સીધી ડિગ્રી મળી જાય દાદા ને કશું કરે વગર બોલતા નથી હા દુનિયા તો જો ખ્યાલ આવે જેવા પરણ્યા તો બધી ડિગ્રીઓ ભેગી થઈ જાય પતિ પત્ની તો પરણે પછી પત્ની પતિના મા બાપ આવે સાસુ સસરા એકબીજા
પછી નણંદ આવે, દેરાણી જેઠાણી બધું આવે, ત્યાર પછી કાકી સાસુ, મામી સાસુ ને વડ સાસુ. આપણને લાગે કે પડવાનું તો મારે બે જણ ને હતું. કુદરત કે છે આ બધું પેકેજ માં આવે. શેમાં આવે? એ તમે માગો કે ના માગો તો આવે. એમાં માગવાનું ના આવે તમારે. ઇનબિલ્ટ હોય. શું છે આ બધું? એ તમારે પેલા સમજવું જોઈએ. આજે દુનિયા જોયું ને તારે ખબર પડે કે જેવી બહાર દેખાય છે એવી દુનિયા છે નહીં. બહાર તો બધું ઉજળું દેખાય. કેવું દેખાય? પણ પ્રેક્ટિકલ લાઈફમાં જોયું તારે ખેર. એટલે આખું આ આ દુનિયા છે ને સંગ્રહ સ્થાન છે, મ્યુઝિયમ છે. શું છે? મ્યુઝિયમ. કુદરત કે છે જુઓ, જાણો અને વાપરો, કશું લઈ જવાનું બોલતા નથી. આ દુનિયામાંથી કશું લઈ જવાય? જુઓ, જાણો, વાપરો, માણો, બધું જ કરો, પણ લઈ જવાનું નહીં. તો એ માણસ જેગું કર કરે છે, હાથ ધો ચાલે એટલું. ના સમજાય? એટલે કોણા માટે કરે છે? પરંતુ અમારું કશું હાથે આવવાનું માટે જીવનની જરૂરિયાતો એટલું વાપરો, ભેગું કરો, તમે કમાઓ. એમાં કુદરત ના પાડતી નથી. એટલું ના કમાવો કે કમાણી તમારી બોજારૂપ થઈ જાય અને અફસોસ થાય. શું થાય પછી? એટલે કુદરતનો કાનૂન શું કે છે? વાપર્યું એટલું તમારું, ભોગ્યું એટલું તમારું, ભેગું કર્યું એટલું બીજાનું. ના સમજાયું? ભોગ્યું એટલું તમારું અને ભેગું કર્યું એટલું. એટલે આખી આ દુનિયા જયારે સમજો ત્યારે ખ્યાલ આવે કે આ દુનિયામાં કોઈ જગ્યાએ મોહ કરવા જેવો નથી. જીવી જાઓ, બસ આનંદ પૂર્વક જીવો, ઉત્સાહ પૂર્વક જીવો, પણ આધારિત ના જીવો. કેવા ના જીવો? જેટલો માણસનો આધાર વધારે એટલો હેન્ડીકેપ, જેટલો આધાર ઓછો એટલો હેન્ડીકેપ. રોટલા ને મરચુંથી ચાલે કે રોટલા ને માખણ થી ચાલે કે રોટલા ને દૂધ થી ચાલે તો ઉપાધિ ઓછી થાય વધારે થાય? વેરાયટી જોઈએ તો સમજાય છે કે નહીં? દરેક બાબતમાં જોજો, જેટલા આધારિત ઓછા એટલા હેન્ડીકેપ ઓછા, જેટલા આધારિત વધારે એટલા હેન્ડીકેપ વધારે. સમજાય છે? એટલે જીવન હળવું જીવો તો તમે તમારા જીવનમાં વિચારક બનશો. કેવા બનશો? પણ જીવન એટલું ભારે કામ કરી નાખે ને કે એના ઉકેલ માંથી બહાર જ ના નીકળીએ આપણે. એ પ્રોબ્લેમ સોલ્વ થતા બીજો, પછી ત્રીજો, ચોથો. કારણ કે આપણે એટલું બધું વીટેલું છે. શું છે? સમજાય છે? પ્રોફાઇલ નાની રાખો. સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ. પણ હાઈ લિવિંગ કરશો તો લિવિંગ થિંકિંગ કેવું થઈ જશે? સિમ્પલ થઈ જશે. વિચારવાનો સમય આજે માણસને આ જ છે. વિચારવાનો સમય નથી એને. સમજાય છે? મિકેનિકલ કામ કર્યા કરે છે એટલે ખબર નથી શેના માટે કરું છું. બસ કરવાનું, વિચાર વગર. પણ કેવું? એ વિચારતો નથી. એની પાસે સમય ક્યાં છે? ફરજિયાત કરવું પડે છે. કેવું કરવું પડે છે? સમજાય છે બધાને? ઘરમાં એક ટીવી લાયા હોય અને છોકરો કહે કે ભાઈ પપ્પા હવે તો આપણે બે ફેમિલી થઈ ગયા, ભલે ઘર એક છે, આપણે બીજું ટીવી લાવી દઈએ તો વાંધો નથી. ટીવી બે ની જગ્યાએ ચાર આવે રૂમ વાઇઝ તો વાંધો નથી. પણ માણસ ચાર માંથી જો પાંચમો થઈ ગયો તો લાંબુ ખબાય, જીવતો ના ખબાય. ના સમજાય? સમજાય છે? આ જમાનામાં ભણેલા ગણેલા માણસો જો કોઈ મહેમાન આવે, આમ તો આ કાળમાં જલ્દી મહેમાન આવતા જ નથી હોતા, પણ મહેમાન આવે તો પહેલા જ પૂછી લે તમારો પ્રોગ્રામ શું છે. એવું તો કહેવાય નહીં કે તમે ક્યારે જવાના છો. એટલે પ્રોગ્રામ સમજો કે ચાર દિવસ પર જવાના છે. સમજાય છે? ખમાતો નથી બધાને. શું છે? કારણ કે હ્યુમેનિટી ડાઉન થઈ ગઈ અને આપણી ભારતીય સંસ્કૃતિ તો અતિથિ દેવો ભવ, લોકોને વેલકમ કરતી હતી. અજાણ્યા માણસ વેલકમ કરે, ખવડાવે, પીવડાવે, પાછો એમાં આનંદ લાગે એને. શું લાગે? એ આપણી સંસ્કૃતિ હતી. એ સંસ્કૃતિ તૂટતા તૂટતો આવી થઈ ગઈ.
કારણ કે જળ સાથે પ્રીતિ સેના સાથે થઈ ગઈ, ફ્લેક્સિબિલિટી ખલાસ થઈ ગઈ. જે પહેલા જમાનામાં જે એકબીજા સાથે સહન કરવાની જે ક્ષમતા હતી ને, માજી એ 15 વર્ષે લગ્ન કર્યા હોય ને 12 વર્ષે લગ્ન કર્યા હોય તો 90 વર્ષ સુધી નિભાવે. કેટલા વર્ષ? ચલાવે. અને અત્યારે તો 25 વર્ષ કાઢવાના હતા કે 25 વર્ષ કે તે કાઢ્યા મારું મન જાણે છે. એ લોડેડ લાગે. શું લાગે? જીવન આવું થઈ ગયું, વિચારધારા આવી થઈ ગઈ. સમજાય છે? સહન શક્તિ, ફ્લેક્સિબિલિટી બ્રેઇન ની ખલાસ થઈ ગઈ, હાર્ડ થઈ ગયું. કેમ? કારણ કે પ્રીતિ શેમાં થઈ ગઈ? જળમાં. એટલે આ શું થઈ ગયું? જળ થઈ ગયું. મારે ઘરમાં 25 વ્યક્તિઓ હોય પેલા સંયુક્ત કુટુંબમાં, તો 25 વ્યક્તિઓ સાથે એડજસ્ટ થઈને જીવવું એને લાઈફ કહેવાતું હતું. અને 25 વ્યક્તિઓના સુખ દુઃખમાં સાથ નિભાવવો એને જીવન કહેવાતું હતું. અત્યારે ઘરમાં 2 કે 3 હોય તો એડજસ્ટ થતા દમ નીકળી જાય. ફ્લેક્સિબિલિટી શું થઈ ગઈ? ખલાસ થઈ ગઈ. સમજાય છે? માણસના મન ધીમે ધીમે જડ થવા માંડ્યા. એટલે જડની અંદર ફ્લેક્સિબિલિટી ના હોય એટલે સૌથી પહેલું થોડું વધારે પ્રેશર આવે તો મગજ અપસેટ થઈ જાય. જેમાં મોબાઈલમાં, ઇલેક્ટ્રોનિક્સ આઈટમમાં વાઇબ્રેશન્સ આવે ને, એટલું શું કહેવાય છે, વાયરસ આવે ને, એવું આમાં વાયરસ આવી જાય. ખ્યાલ આવ્યો? મગજ મારું કામ કરતું નથી, હમણાં મને બોલાવશો ને, ખ્યાલ આવી ગયો? વાયરસ આવી જાય. હું બોલે હું કરે ખબર ના પડે. એનાથી વધારે પ્રેશર આવે તો ડિપ્રેશન આવી જાય. પછી ઘૂમ સુમ થઈ જાય, કશું બોલે. એટલે માઇન્ડની જે ફ્લેક્સિબિલિટી છે ને, ધીમે ધીમે ખલાસ થવા પડે. દિવસે દિવસે જીવન તથા ખલાસ થવા પડે, જળ થવા મળ્યો માણસ. આવું થઈ ગયું. એટલે આ કર્યું છે ભાઈ આપણે વ્યક્તિગત ચિતવાનું. દુનિયા તો બદલી શકાય નહીં. આપે ઇલેક્ટ્રિક બોડીનું કીધું કે કન્ઝ્યુમ ન થાય ત્યાં સુધી અવગતિનો જીવ છે એમાં ગતિ કરે, પણ જે ટ્રાન્સફર થાય છે એ પાછલા જન્મનો પ્રતિષ્ઠિત આત્મા, એ જ નેક્સ્ટ બર્થ લે છે, એ જ પ્રતિષ્ઠિત આત્મા હોય છે. એ જ હોય. અચ્છા, તો એ ઇફેક્ટ સ્વરૂપે અહીંયા કોઝ હતો, અહીંયા ઇફેક્ટ થઈ ગયો. સેમ જ હોય, 100% 100%. અને સ્વામીજી ઈચ્છે કે બંધ પડે, આ મનુષ્ય જન્મ જે મારો ચાલી રહ્યો છે એના આધારે મારો નેક્સ્ટ બર્થ અને નેક્સ્ટ ગતિ જે નક્કી થાય છે, એ પ્રોસેસ તમે બહુ સારી રીતે એક સત્સંગમાં સમજાવી હતી, તો અમને લોકોને લાભ મળે એવી રીતે સમજાવવાનું કે મારા આ જન્મમાં બંધ મારા નેક્સ્ટ બર્થના ક્યારે પડે છે અને કેવી રીતે પડે છે. અચ્છા, નેક્સ્ટ લાઈફ કઈ રીતે? હા જી, હા જી. આપણું આયુષ્ય છે, માનો કે આપણું આયુષ્ય 90 વર્ષનું છે, દાખલા તરીકે એક્ઝામ્પલ. 90 વર્ષનું આયુષ્ય છે તો 60 વર્ષ પૂરા થાય એટલે પહેલો બંધ પડે, નેક્સ્ટ બર્થ, કે તમારું નેક્સ્ટ બર્થ આવું થશે. ફાઇનલ નહીં, ફર્સ્ટ, પહેલું પિક્ચર. હવે 20-30 વર્ષ બાકી રહ્યા. કેટલા બાકી રહ્યા? 30 વર્ષમાંથી 2/3 એટલે 20 વર્ષ પતી જાય. 80 વર્ષ થાય તો પછી બીજો રિવાઇઝ બંધ પડે. કેવો બંધ પડે? અપગ્રેડ થયેલો, એમાં પ્લસ માઇનસ થયેલો, એવો પડે. પછી જે 10 વર્ષ બાકી રહ્યા એમાંથી આશરે 7 વર્ષ પતી જાય, આશરે, એટલે કે 87, ત્યારે ત્રીજો રિવાઇઝ બંધ પડે. પછી 3 વર્ષ રહ્યા એમાંથી 2 પતી જાય, એટલે કે 89, ત્યારે ચોથો રિવાઇઝ પડે. પછી 12 મહિના બાકી રહ્યા એમાંથી 8 મહિના પતી જાય એટલે 5મો રિવાઇઝ પડે. બંધ, એમાં કરેક્શન થાય. શું થાય? કારણ કે તમારે કર્મ બંધાવવાની પ્રક્રિયા ચાલુ છે ને, સમજાય છે? આ ફાઇનલ નથી. ચાર્જિંગ બંધ થઈ ગયું નથી. એવી રીતે ઘટતા 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 પછી દિવસો આવે, પછી કલાકો આવે, અને છેલ્લી સેકન્ડોમાં આખું ફાઇનલ પિક્ચર તમારું લાઈફનું તૈયાર થઈ જાય. અને એના આધારે ઓન ધ સ્પોટ રિબર્થ થઈ જાય, આ બોડીનો એન્ડ, અને તરત જન્મ થઈ જાય. કારણ કે તરત જ તમારો હિસાબ શરૂ થાય છે, વચ્ચે જગ્યા સમય રહેતો નથી. કારણ કે આત્મા
બોડી વગર રહી શકે જ નહીં આખા યુનિવર્સમાં. ખાલી સિદ્ધ ક્ષેત્રમાં હોય બોડી વગરનો, ત્યાં કે જ્યાં બોડી નથી કારણ કે કર્મ નથી. આ લોકમાં કોઈ જગ્યાએ કોઈ પણ સોલ બોડી વગર ના હોય. તો સ્વામીજી 89 ને પણ હું કરેક્શન જે પ્રતિક્રમણ થી કે આખું રિવાઇઝ કરી શકું? ઓફકોર્સ. બસ સિમ્પલ સિમ્પલ લો છે. જેમ પરીક્ષાની અંદર બેઠા હોય 3 કલાકની પરીક્ષા આપવા અને 2.5 કલાકમાં પેપર લખી નાખ્યું હોય તો 2.5 કલાકમાં રિવાઇઝ કરીને પછી કરેક્શન કરી શકીએ. આપણને ખ્યાલ આવે કે ભાઈ આ પ્રશ્ન નંબર 5 મેં ખોટો લખ્યો છે તો ત્યાં ચોકડી કરી નાખો અને સાચો જવાબ પાછળ લખો તો માર્ક મળે છે. પણ જેવા 3 કલાક પતી ગયા અને આન્સર પેપર આપી દીધું પછી ઘેર ગયા પછી તમને એમ લાગે કે ભાઈ આ પ્રશ્નપત્ર ઉપરથી કે ભાઈ આ પ્રશ્ન નંબર 12 મેં ખોટો લખ્યો છે, સાચો જવાબ આ છે, તો પણ માર્ક મળે? હજુ રિઝલ્ટ આવ્યું નથી તોય મળે? કારણ કે કયો પીરિયડ પતી ગયો? એક્ઝામનો સમય પતી ગયો. હવે રિઝલ્ટ જે આવે તે જ ભોગવવાનું. ખ્યાલ આવ્યો? તો 89 યર્સે જે 90 વર્ષનો આપણો દાખલો છે એમાં 89 વર્ષે પણ મારું અજ્ઞાન નીકળી શકે ખરું? હા, ગમે ત્યાં અજ્ઞાન નીકળે. તમે તમારા કર્મ બાંધેલા કર્મમાં કરેક્શન કરી શકો. કારણ કે એક્ઝામ આપી રહ્યા છો ને, પેપર તમારી પાસે છે. જો પેપર કુદરત પાસે જાય પછી કશું થાય, પણ હજુ પેપર 1 વર્ષની તમારી પાસે છે ટાઈમ. 1 વર્ષની અંદર તમે લાઈફના ઘણા બધા પ્રશ્નો નું કરેક્શન કરી શકો કર્મનું. તમારી પાસે ટાઈમ છે. શું છે? એટલે કરવું હોય તો કરી શકો છો. સમજાય છે ને? પણ એક વાર શ્વાસ બંધ થઈ ગયો પછી આખી એક્ઝામ કોની પાસે ગઈ? પછી ફેરફાર થાય? હવે જયારે ફેરથી શ્વાસ લઈએ ત્યારે એમાં કશું બદલાય? સમજાય છે ને? એટલે આ પ્રિન્સિપલી સમજવું પડે ખાલી સિદ્ધાંત, તો તમને ખ્યાલ આવે. એ દરેક વસ્તુની પોતપોતાની પાછળ પ્રિન્સિપલ છે, સિદ્ધાંત છે. એ જો સમજી જાઓ તો તમને ખ્યાલ આવે કે હકીકત શું છે. બાકી દુનિયા તો શ્રદ્ધાથી ચાલવાની છે અને મેજોરિટી એની જોઈએ. આ દુનિયામાં હંમેશા મેજોરિટી બાળ મંદિરની જ હોય, પીએચડીની ના હોય. ને જેમ જેમ આગળ ભણશો એમ સંખ્યા શું હોય? અને જેમ નીચે જાય એમ સંખ્યા ના સમજાય. નાયક અને સહાયક સંજોગો મને પ્રાપ્ત હો એ મારું રૂટિન થઈ ગયું માની લ્યો. ક્યારેક અવેરનેસ રહે ને ક્યારેક ન રહે તો એ કેટલું કામ કરે? મારું રૂટિન હતું, એક સાથે માળા કે જપ થઈ ગયો તો એ મને કેટલું કામ કરે? જાગૃતિ પૂર્વક બોલાય તો બહુ સારું છે. મિકેનિકલ થાય અને મિકેનિકલ થાય તો એ કામ કરે ખરું? ઓછું કરે, 2-5% કરે. સમજીને બોલો તો સમજાય છે. મિકેનિકલ કામ તો માઇલ્ડ થઈ ગયું કહેવાય, એટલું ઇફેક્ટિવ ના થાય. જય સચિદાન. એટલે તમે એવું કીધું કે આટલા વર્ષે એમ કે તમારા કર્મ એમ કે ખપાઈ શકો એમ કે અને નેક્સ્ટ બર્થ આપો હોય ત્યારે તમે બદલી શકો. તો એ કેવી રીતે બદલી શકાય? સામાયિક કરવાથી, પ્રતિક્રમણ કરવાથી કે ખાલી ભાવ કરવાથી? પ્રતિક્રમણ કરવાથી બદલી શકાય. પ્રતિક્રમણ જે તે અવતારમાં, જે તે અવતાર બાંધેલા કર્મો જે તે અવતારમાં જ બદલી શકાય. કારણ કે કર્મ બાંધ્યા છે તમે આ અવતારમાં અને કર્મને કરેક્શન પણ કરો છો આ જ અવતારમાં, તો થઈ શકે. નેક્સ્ટ બર્થમાં ના થાય. નેક્સ્ટ બર્થમાં બાંધેલા કર્મોને ફરજિયાત ભોગવવા પડે. એટલે રામને વનવાસ જવું પડે એટલે જવું પડે. એમાં ફેરફાર થાય. રામની સીતા ઉપાડી જાય એટલે ઉપાડી જ જાય. શનિની, મંગળની, ગુરુની ગમે એટલી વીંટીઓ પહેરતો હોય. કર્મ સત્તા આગળ કોઈનું ચાલે નહીં. કૃષ્ણ ગમે એટલા સમર્થ હોય તો એનો જન્મ જેલમાં જ થાય. કર્મ સત્તા આગળ કોઈનું ચાલે? મહાવીર ગમે એટલા સમર્થ હોય તો કર્મમાં કેટલા ઠોકાય? કર્મ સત્તા. અને કર્મ ક્યારે કર્યા હતા? આગલા અવતારમાં. આ બધાએ કર્મ ક્યારે કર્યા હતા? આગલા અવતારમાં. રામે, કૃષ્ણ, મહાવીરે બધાએ ક્યારે કર્યા હતા? આગલા અવતારમાં. આ અવતારમાં તો કર્મ ભોગવ્યા. હવે એક્ઝામ આપી દીધી એટલે શું થાય? એટલે એમને આ જન્મ એટલે અત્યારે આપણે ચાલુ છે બરાબર, તો એમાં તમે કીધું ને કે આપણું એમ કે લાસ્ટ જે પેલું એમ બર્થ હોય, બર્થ એટલે એમ કે આ જન્મ જન્મ જ આપણે એમ કે અગાઉ કરી દીધા છે આગળ, તો એનું કેવી રીતે કરવાનું એમ કહેવું છે?
જે વસ્તુ ભૂલ કરી હોય આપણને યાદ આવે એને માફી માંગી શકાય, માફી માંગે એ રીતે શરૂ કરે. એટલે ત્રણ સ્ટેપ આવે. પહેલા જે ભૂલ થઈ છે એ ભૂલને સ્વીકાર કરો, બરાબર છે, એને આલોચના કહેવાય. પછી જે ભૂલને ભૂલ તરીકે સ્વીકારી છે એને હાર્ટીલી માફી માંગો, એને ક્ષમાપના કહેવાય કે પ્રતિક્રમણ કહેવાય. અને જેની માફી માંગી છે એનું ત્રીજું સ્ટેપ કે આવી ફૂલ ફેરતી ન કરું, એવી હે પરમાત્મા હું ખાતરી આપું છું આપ મને શક્તિ આપો. એટલે આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન આ જૈની ધર્મ સત્ય છે. ભૂલને સ્વીકારી, ભૂલને માફી માંગી અને ફરીથી ન થાય તેવો દ્રઢ નિશ્ચય કરે. બધા ત્રણ પ્રોસેસ છે. ખ્યાલ આવે? બરાબર થઈ શકે. સ્વામીજી તમે એવું કીધું હતું કે વારે વારે પ્રતિક્રમણ કરી તો એનો શ્વાસ વપરાઈ ગયા છે, એનું આયુષ્ય વપરાઈ ગયું છે, સમય પણ વયો ગયો છે. તમે ઓલું સાસુનું એક્ઝામ્પલ આપ્યું હતું, ચા ટોળાઈ છે અને પછી સાસુ એમ કે છે કે તો આવી ભૂલ ન કરતી અને વારે વારે કહેતો, એના વિશે થોડુંક વધારે કહ્યું. એટલે આ તો તમને ઓપ્શન આપ્યો, પ્રાયશ્ચિત કરવું એક ઓપ્શન છે અને અજ્ઞાન કાઢવું એ બીજો ઓપ્શન છે. શું છે? તમારી પાસે વિજ્ઞાન હોય તો અજ્ઞાન કાઢવું એ બેસ્ટ ઓપ્શન છે, પણ વિજ્ઞાન ના હોય તો પ્રાયશ્ચિત કરવું એ સારો ઓપ્શન છે. સમજાય છે? પ્રાયશ્ચિત કરવું એટલે શું? કે પાપોનો ભોગવટો ટાળવો. શું કરવું? ટાળવું. સમજાય છે? પણ આપણી પાસે વિજ્ઞાન હોય તો અજ્ઞાન નાશ કરવો. કેમ કે આ સંસાર અજ્ઞાનથી ચાલે છે. ચાલે છે. હવે અજ્ઞાન નાશ થઈ જાય પછી ભલે ને ભોગવટો આવે, પણ ભોગવટો ભોગવટો લાગે નહીં, કારણ કે અજ્ઞાન નથી ને. સમજાય છે? હવે મેં પ્રાયશ્ચિત કર્યું એટલે ભોગવટો નહીં આવે, પણ લાઈફ તો રહેવાની. પાછું અજ્ઞાન બી છે, પાછા નવા કર્મ બાંધીશ, પાછું પ્રાયશ્ચિત કરીશ, પાછો નવો જન્મ, પાછું અજ્ઞાન થી નવા કર્મ બાંધીશ. મેં જન્મ મરણ ચક્કર, કારણ કે બેસ જીવતો છે ને, અજ્ઞાન એ બેસ છે. કર્મ બંધાવણ બે શું છે? અજ્ઞાન. એટલે અજ્ઞાન નાશ કરવું. પણ અજ્ઞાન ક્યાંય નાશ કરાય? જયારે આ જગતનું સનાતન સત્ય તમારી પાસે હોય તો. વ્યવહાર સત્યથી અજ્ઞાન નાશ ના થાય, અજ્ઞાન બદલાય. શું થાય? અજ્ઞાન ક્યારે નાશ થાય? વિજ્ઞાનથી. વિજ્ઞાન એટલે સનાતન સત્ય, અને જ્ઞાન અને અજ્ઞાન એટલે વ્યવહાર સત્ય. વ્યવહાર સત્યથી અજ્ઞાન મજબૂત થાય જાય, અને સનાતન સત્યથી અજ્ઞાનનો નાશ થાય. સમજાય છે ને? એટલે અજ્ઞાનનો નાશ કરવો એ મુક્ત થવાનો રસ્તો છે, અને માફી માંગવી એ કર્મના ભોગવટાથી બચવા માટે છે. માફી માંગવી એ ભય સંજ્ઞા છે. શું છે? અને અજ્ઞાન કાઢવું એ સમર્થ પુરુષોનું કામ છે. એને ભય નથી કે કેવો ભોગવટો આવશે. અજ્ઞાન કાઢી નાખ્યું. આ રામકૃષ્ણ મહાવીર ને કેમ ભયંકર ભોગવટા આવ્યા? ના, ભોગવટા કેમ આવ્યા? કેમ નતા કર્યા? જ્ઞાન નતું તો કેમ ના ઉપયોગ કર્યો? એટલે અજ્ઞાન કાઢવામાં ઇમ્પોર્ટન્ટ. અજ્ઞાન નીકળી ગયું એટલે જ્ઞાની થઈ ગયા. હવે ભોગવટો આવ્યો, પણ ભોગવટો લાગ્યો? કારણ કે અજ્ઞાન નતું. અજ્ઞાન હોય તો રાગ દ્વેષ થાય ને. સમજાય છે? એટલે જો વિજ્ઞાન સમજાય તો અજ્ઞાન નું ઇમ્પોર્ટન્ટ આપજો, અને વિજ્ઞાન ના સમજાય અને ધાર્મિક વ્યક્તિ હો તો પ્રતિક્રમણ ને માફી માંગવાનું ઇમ્પોર્ટન્ટ આપજો. બે ઓપ્શન છે. બસ એ તો બેસ્ટ છે, પણ દરેક ની ક્ષમતા હોતી નથી ને. અને તમે જે સમાજમાં જીવો છો એ બધા એવું જ પાકું કરાવે. ભૂલ કરી માફી, ભૂલ કરી માફી, એવું પાકું કરાવડાવે. શું કરાવડાવે? તમને હેમરિંગ થાય. સમજાય છે? કારણ કે વ્યવહાર જગતમાં અજ્ઞાનીઓની મેજોરિટી હોય. કોની હોય? મેજોરિટી હોય. એટલે પાકું શું કરાવે? અજ્ઞાન કરાવે. વિજ્ઞાનીઓની મેજોરિટી ના હોય એટલે વિજ્ઞાનીઓનું વિજ્ઞાન તો કોક વખત મળે, પણ અજ્ઞાન તો બધે ઠેકાણે, ઘર પરિવાર પડોશ બધા માં હોય. એટલે અનાદિકાળથી આપણે આ પ્રક્રિયા તો કરતા જ આવ્યા છે અજ્ઞાન કાઢવાની. પણ જે લોકો ડેવલપ થયેલા હોય એ અજ્ઞાન કાઢવાનો પ્રયત્ન કરે, અને જે લોકો ધાર્મિક છે, સામાજિક છે, ડેવલપ થયેલા નથી, એ લોકો માટે ઓપ્શન છે
પ્રાયશ્ચિત. એટલે કમ સે કમ પાપનો ભોગવટો ના આવે અથવા તો હળવો થઈ જાય. ક્ષત્રિયો માટે છે અજ્ઞાન કાઢવાનું, સામાન્ય વ્યક્તિઓ માટે છે સમાપ્ત. ધોવા ધોવા ને શું છે, ખાલી ઉતાર હોય કે સાયકોલોજીકલ છે, મન નબળા મન નું કામ ભૂત પિચાસ એવું કોઈ અપવાદ રૂપ હોય કે કોઈને વળગી જાય એ હોય શકે? જે ઓતાર આવે છે નવરાત્રીમાં અને ધોણું, એનું ડેફિનેશન છે ધોણું. એટલે ઓતાર ખરેખર હોય છે કે સાયકોલોજીકલ હોય છે? આ બધું કેવું છે કે આ બધી પ્રાકૃતિક શક્તિઓ છે. કેવી? કોઈ દેવી દેવતા આવતા નથી. કોઈ પણ દેવી દેવતા કોઈ પણ વ્યક્તિના શરીરમાં પ્રવેશ કરી શકે નહીં. શું કીધું? શરીરમાં પ્રવેશ કરી શકે નહીં કોઈ પણ દેવી દેવતા. પણ કોઈની સાથે કર્મનો હિસાબ હોય તો દર્શન આપી શકે. શું આપી શકે? દર્શન. સમજાય છે? પ્રવેશ ના કરે અંદર. લોકો કાઢે છે પણ આપણે કાઢતા નથી. આપડે ઉપજન થાય હું કાઢી નાખે પણ આપડે તો લઈને જ જઈએ જિંદગી આખી. એ બધા ભૂત એટલે અજ્ઞાન માં જ નતા. માર ખાય તો એ ભૂલાય નહીં, એમ નામ ભૂત. બીજો પ્રશ્ન કે અતૃપ્તિ ભીતરની, જેમ કે તમે કહો હું એમ આય એ ધ્યાનમાં રાખવું. પણ જે કાલના પ્રસંગમાં પ્રશ્ન પૂછાયેલો કે જે ગુસ્સો આવે સામે એક્શન જ એવું હોય તો થઈ જાય તો વાંધો નહીં, ભૂલ થઈ જાય તો એનું આપણે સહી નથી. અને એ રીતે પાછી એમાં કેવી રીતે એમ અતૃપ્તિ એમ કે પાછું આપણે બે જુદ રાખવાની જાગૃતિ રાખવાની કોશિશ કરીએ એવું કરું? ગુસ્સો તો પ્રકૃતિનો સ્વભાવ છે. હા, એટલે આપણે એમાં દોષ નથી કે કેમ કે કોઈ એક્સિડન્ટ થાય ને એમ બાજવાનું થઈ જાય કે એ રીતે થઈ જાય તો ગુસ્સો તો આવી જાય. પણ આપણે એમાં સહી ન હોય, તમે કેમ કે નાની પુરુષ કદાચ રાખી શકે એ રીતે, પણ સામાન્ય માણસ માટે તો એમ કે ત્યારે થઈ જાય પણ પછી એને આપણે સહી નથી એમ કરીને ભૂલી જવું. પણ એ ત્યારે પ્રસંગ તો ઊભો થઈ ગયો ને એટલો બધો. પણ તમારો પ્રશ્ન શું છે? ગુસ્સો આવે એવું તો દરેક જીવનમાં દરેક વ્યક્તિનો હજાર વખત થાય. એટલે એમ કે પ્રશ્ન શું છે? પ્રશ્ન એ કે એમ કે તમે ગુસ્સો બહુ કરો છો ને આમ કરો છો ને એ તો દુનિયામાં તો લોકો કે જ ને બધા. પણ તેથી શું એમાં વિજ્ઞાન શું? એ તો લોકો તેવો વ્યવહાર હોય જ કે ને. અતૃપ્તિ આજ રાખવાની કે હું એમાં કોણ છું એ, એટલે કે જુદું પ્રકૃતિનો સ્વભાવ છે એ મારો સ્વભાવ નથી અને આવી પ્રકૃતિ મારી ન હોવી જોઈએ, બસ. સમજાય છે? બોલો, કોઈને પૂછવું હોય તો. જય સચિદાનંદ સ્વામીજી. આપણે 3 દિવસ થી આ 4th દિવસ છે વાત કરી કે મન વચન કાયા જે છે એ પ્રકૃતિના અંડર માં છે, આપણે માં કઈ કરી શકીએ નહીં. કુદરતના, હા, મતલબ કુદરતના અંદર. તો આપણે તમે મને જે વાત કરી એક્ઝામ્પલ કે મેં મન આવે ને આપણો વિચાર આવે પ્રોગ્રામ કે શું પ્રોગ્રામ છે એમનો, તો એ વિચાર આવે છે મતલબ, તો એવા વિચાર ને એક એક વિચાર બી પ્રકૃતિના હાથમાં છે, એ વિચારો કેવી રીતના મતલબ સેટ થયા? અને આ જે રૂલ છે સેટ થયા એટલે મતલબ તમે કહો ને કે એક એક વિચાર આવે, સમજી ગયો. પણ શું પ્રશ્ન શું ખ્યાલ મતલબ કે મન જે વચન ને કાયા જે વાત છે એ, હા, એ એક્ઝેક્ટ ફિક્સ જ છે જેમ એ સાયન્ટિફિકલી આ થિયરીકલ પ્રૂવ થઈ ગયું, તમે એક્ઝામ્પલ થ્રુ ને સમજાવી દીધું. સાયન્ટિફિકલી પ્રૂવન કે કોઈ ભૂતકાળમાં એવું કોઈ છે કે જેને આ વિજ્ઞાન વિશે જાણ કરી હોય? જેમ ગ્રેવિટીનો ફોર્સ છે પ્રેક્ટિકલી પ્રૂવ છે,
બરાબર, કે ઉપરથી તો નીચે જ જવાનું છે, ફિક્સ છે. એ રીતનું આની આ એક વાત જે છે એ તમે થિયરીકલી કહી દીધી, પણ કોઈ પ્રેક્ટિકલ કે કોઈ પ્રૂવન સાયન્ટિફિક રીતે એટલે વિચારની વાત છે, આ રૂલની વાત છે. મન વચન કાયા જે છે અને તમારી લાઈફ જે છે કોઈના પ્રૂવન થયેલું છે, કોઈ કીધેલું કેવું ખરું? તો ભૂતકાળમાં જેટલા જ્ઞાનીઓ થઈ ગયા બધા જ્ઞાનીઓ આ એક જ મત હોય ને, પણ એ જ્ઞાનીઓની વાતો પછી થિયોરેટિકલ થઈ ગઈ, પછી શું થઈ ગયું? પ્રિન્સિપલમાંથી આખું લાઈફ આપણું ડિસાઇડેડ છે, મન વચન કાયા વાળું જીવન આખું ડિસાઇડેડ છે. આપણી પાસે વિચાર કરવાની સ્વતંત્ર શક્તિ નથી, એ આપણને ખ્યાલ નથી. આપણને કે આપણે ના કરવો હોય તો વિચાર આવે છે, કરવો હોય તો નથી કરી શકતા, રાતે ઊંઘી જઈએ તો એ વિચાર ચાલુ છે. મીન્સ આપણો કંટ્રોલ નથી ને, આપણો કંટ્રોલ તો બંધ ના કરી શકીએ આપણે, જેમ લાઈટ બંધ કરી છે બંધ ના કરી શકીએ છે. આપણો કંટ્રોલ નથી, વાણી પર આપણો કંટ્રોલ છે, આ આપણે અનુભવીએ છીએ ને. બીજાના પુરાવાની વાત જોવા તો આપણે પોતે નથી અનુભવતા, ના બોલવું હોય તો બોલી જાય અને બોલવું હોય તો ના બોલાય, આ આપણને ખબર નથી. જે કરવું હોય તો ના કરી શકીએ, ના કરવું હોય તો કરવું પડે છે. પણ એક એક ઘટનામાં જે તમે વાત કરી કે ફિક્સ છે એમાં કોઈ બધું જ ફિક્સ. આ તો તમને એક્ઝામ્પલ તો આવું જ આપું ને, બધી જ વસ્તુ શ્વાસોશ્વાસ ફિક્સ છે ને. તમે કેટલા શ્વાસ લેવાના છો ટોટલ એ પણ ફિક્સ છે, અને કયા કર્મને ભોગવવા માટે કેટલા શ્વાસ વપરાવવાના છે એ ફિક્સ છે. એનો ટાઈમ, પ્લેસ, પર્સન, સફરિંગનો પ્રકાર, પાપ પુણ્યનો, આ બધું ફિક્સ છે. આપણી લાઈફ એ પ્રિપેર થયેલી ડીવીડી છે. શું છે? એને તમે પ્લે કરી શકો વિધાઉટ ચોઈસ, પ્લે વિધાઉટ ચોઈસ. સમજાય છે? ચોઈસ નથી, એ જેવું વીટ્યું છે એવું ઉકલવાનું. તમે ડીવીડી પ્લે કરો તો કેવું કેવું દેખાય? રેકોર્ડ કર્યું તેવું દેખાય? રેકોર્ડ કરેલું એમાં તમે ફેરફાર કરી શકો? ના કરી શકો. એવી રીતે આ લાઈફ જે આપી છે એ આપણે જ નક્કી કરી છે ગયા અવતારમાં કર્મથી. હવે આ અવતારમાં કર્મ ફળ રૂપે ઉકલે છે. સમજાય છે? બધું ફિક્સ. જન્મ્યા ત્યારે માતા પિતા આપણે નક્કી નહીં કરવાના, કરીએ છે? આપણે નક્કી કરીએ છે તો કોણ નક્કી કરે છે? એટલે આપણા કર્મ નક્કી કરે છે એમ કઉ છું. અને મરી જઈએ ત્યારે આપણે નક્કી કરીએ મારે મરી જવું છે વાગે, એ કર્મ છે. સમજાય છે? એક સંજોગો જો બધા કોઈ જગ્યાએ આપણી સ્વતંત્રતા નથી, કોઈ જગ્યાએ કોઈની નહીં ને સાહેબ. આ રામને વનવાસ જવું પડ્યું, એમને ફ્રીડમ હતી? એમનો શોખ હતો? કેમ જવું પડે બોલો? કર્મ પ્રમાણે રામની સીતાઓ પડી ગયા, તેમને શોખ થઈ ગયો લાવવું પડી જાય કોઈ, હું આમ જોઉં ને કોઈ લઈ જાય. કર્મ સત્તા ફરજિયાત. કેવું? ફરજિયાત બધાને માટે, આખું લાઈફ એવું છે. એક શ્વાસ પણ આપણે સ્વતંત્ર શક્તિથી ના લઈ શકીએ, એવા કુદરતનો કાનૂન છે. વ્યક્તિનો કાનૂન નથી, ક્યાં ધાર્મિક કાનૂન નથી. ચાલો વધઘટ કઈ જ ના કરી શકીએ આ જગતની અંદર. એવું એવું દરેક વ્યક્તિનું પોત પોતાનું લાઈફ પોતે જ નક્કી કર્યું છે, કોઈએ નક્કી નથી કર્યું. પણ જ્યારે કુદરતનું કાનૂન શું કહે છે કે માણસ છે ને સંજોગોને સ્વીકારી એટલા માટે શકતો નથી, કારણ કે એક્ઝામ આપી ત્યારે બોડી જુદું હતું અને રિઝલ્ટ આવે ત્યારે બોડી, એટલે પેલું એક્ઝામ આપીએ ખબર પડતી નથી, બસ એટલે સ્વીકારતો નથી. હવે આને સ્વીકારવા માટે લો ઓફ નેચર જાણવું પડે. રામને વનવાસ થયો, એમને સ્વીકાર્યો કે ફરિયાદ કરી? સ્વીકાર્યું. સમજે છે? એટલે જે કુદરતનો કાનૂન જાણે છે બધી જ અવસ્થાને સ્વીકારે છે. અને આમે જગત શૂન્ય જ છે. શું છે? શૂન્ય. આપણે પૂર્ણ છીએ,
આ મારું વચન કયા થોડા પૂર્ણ છે એને તો મારી નાખવાના છે અને આને હાથે સંકળાયેલા સત્તા સંપત્તિ સંબંધ સાધન ને બધું મૂકીને જ જાઓ શૂન્ય જ છે ને પૂર્ણ તો આપણે છે પણ એની વેલ્યુ આપણે કરીએ ને જન્મ મરણના ચક્કરમાં ભટક્યા કરીએ છે વેલ્યુ કરવાની હતી આની અને કરીએ છે બહાર નહીં કે જે સાથે આવવાનું પછી શું થાય એનું નામ તો રાજદ્વેષ છે એનાથી તો કર્મ બંધાય છે સમજાય છે ને એટલે અજ્ઞાન છે આપણી પાસે અજ્ઞાન એટલે કે આ જગતનું સનાતન સત્ય જાણતા નથી એ વ્યવહાર જ્ઞાન તો છે જ બધા પાસે પણ વ્યવહાર જ્ઞાન એ જ અજ્ઞાન છે સમજાય છે આ વ્યવહાર જ્ઞાન એ જ અજ્ઞાન છે વ્યવહાર જ્ઞાન ખાલી વ્યવહાર જીવન જીવવા માટે છે દ્રષ્ટિમાં એ હોવું જોઈએ દ્રષ્ટિમાં વિજ્ઞાન હોવું જોઈએ તો ઉકેલ આવે શું આવે આ તો બહાર વ્યવહાર જ્ઞાન અંદર વ્યવહાર જ્ઞાન એટલે પછી નવા કર્મો ઉભા થાય સમજાય છે જેવું આપણું ખિસ્સું કપાઈ ગયું એ તરત આપણે કેવો ભાવ કરીએ કેવો વિચાર આવે કોણા માટે પૈસા તો આપણા ગયા પણ જે કાપી ગયો એના માટે શું થાય એના માટે નેગેટિવ ભાવ કરો ત્યારે કુદરત કે છે જે કાપી ગયો છે અને જેનું કપાયું આ બે ના કર્મ ના હિસાબો છે ખ્યાલ આવ્યો સમજાયું કે નહી એની પાસે કાપવાની સ્વતંત્ર શક્તિ ને આપણી પાસે કપાવવાની સ્વતંત્ર શક્તિ આ બે ને ભેગા કોને કર્યા કુદરતે આપણી ટ્રેનમાં જતા હોય ને ટ્રેનની અંદર 5000 મુસાફરો હતા કેટલા એમાંથી આપણું જ કપાય આપણે નથી SMS કર્યો નથી WhatsApp કર્યો નથી ઈમેલ કર્યો તો કપાઈ જાય આઈને તેમ કારણ કે કુદરત એવું કરવાનું છે આપણે એવું કરવાનું જેની સાથે હિસાબ છે અને કુદરત એવું કરી આપે કે આખી ગાડીમાં તમારી પાસે પૈસા હતા એવું બધા બધા પાસે પૈસા હતા પણ કપાયું તમારું કારણ કે હિસાબ તમારો હતો એટલે કાપનાર પાસે પણ સ્વતંત્ર શક્તિ અને કપાવનાર પાસે પણ નથી આને જ કહેવાય કુદરતી સ્વામીજી મારે જીન્સ વિશે પૂછવું હતું આ નામ છે જીન્સ આ જીન્સ પહેરો છો તે તો જીન ના જીન્સ પૂછે ઓકે ઓકે જીન્સ તો એ આપણા પેરેન્ટ્સ પાસેથી આપણને કેટલા અને કઈ કઈ વસ્તુ મળે છે અને કયા સ્તર સુધી અફેક્ટ કરે છે તમે કહ્યું એમ આપણે આપણા મા બાપ નક્કી કરતા નથી છતાં એ લોકોના જીન્સ આપણામાં આવે છે તો તે વિશે સમજાવું ડીએનએ કે છે એ તો આ પ્રાકૃતિક વારસો સાથે ફિઝિકલ ચાલ કર્મ ના આવે ફિઝિકલ આવે એ નેક્સ્ટ બર્થમાં જે મધર ફાધર હોય તેના આવે છે ના આ અવતારના હોય તેના જ આવે ફાધરને ડાયાબિટીસ થયો છોકરાને ડાયાબિટીસ ગયા અવતારના ખબર નથી આપણને કોણ ખબર નહીં જીન્સમાં આ આ અવતારનું કામ લાગે એટલે તમને ફાધર મધર જ એવા મળે એમને કેન્સર થયું તને કેન્સર થઈ જાય ક્યાં ના પણ ગભરાવાની જરૂર નથી આ તો સમજવાનું છે ખાલી આ તો કર્મના હિસાબે તારે જ થાય બાકી ના થાય પણ આવી રીતે વારસામાં આવી શકે એ 100% નથી કેવું નથી એક ભાઈએ મને પ્રશ્ન પૂછ્યો કે સ્વામીજી આ દુનિયાની અંદર હાળા હાથ અબજની વસ્તી છે બરાબર છે એમાં બધાના મોડા જુદા જુદા કેમ છે 100-100% ના મળે એપ્રોક્સિમેટ મળે પણ 100% ના મળે તમે માઇન્યુટલી જુઓ તો ડિફરન્સ હોય કે ના હોય તો 7.5 અબજ લોકોના અલગ અલગ ફેસ ની ડિઝાઇન કોણ નક્કી કરે કે છે ના સમજાય કેવી રીતે નક્કી થાય ખબર છે આપણા પેરેન્ટ્સ એનું જ આવે આપણા એટલે એક પેરેન્ટ દસ છોકરા દ્વારા ભણો આખા જોયે ના ના જો પાછું ના ના કે હમણાં પણ જવાબ આવે પાછું ના ના કે બે વસ્તુ નહીં બોલવાની બોલી તો વિચારી બોલવાનું એક મિનિટ
કુદરત પાસે એટલે એનું સાયન્સ ખબર નથી. હંમેશા સ્પેસ અને ટાઈમ બે જીવના એક ના હોય. સ્પેસ એક હોય તો ટાઈમ જુદો હોય, ને ટાઈમ એક હોય તો સ્પેસ જુદા હોય. માટે બધાના ફેસ કેવા હોય? સમજાયું કે નહીં? સમજાયું કે નહીં? કોઈ પણ બે જીવ ના ટાઈમ અને સ્પેસ બંને સરખા હોઈ શકે? હોય ના. સ્પેસ હોય તો ટાઈમ જુદો હોય, ને ટાઈમ એક હોય તો સ્પેસ જુદો હોય. સમજી ગયો? માટે બધાનો શું છે? અને ટ્વિન્સ માટે? ટ્વિન્સ ટાઈમ મોડા જુદા જ હોય, 100% સાચો એક પણ ના હોય. ઇટ ઇઝ અ એપ્રોક્સિમેટ હોય. કેવા હોય? એક્ઝેક્ટ ના હોય. સમજાય? નહીં તો વ્યવહાર ચાલે જ નહીં ને. એટલે એકબીજા જાણતા પણ કે અમારા શું ડિફરન્સ છે, પણ તમને ઓન ધ સ્પોટ ખબર ના પડે. ફાધર ને ખબર પડે, મધર ને ખબર પડે કે આ નાનો છે ના મોટો છે. આપણને નોર્મલી ના ખબર પડે ઓન ધ સ્પોટ તો, પણ ડિફરન્સ હોય જ. એટલે મેં કીધું કે 100% ઇક્વલ હોય જ નહીં ને, ઇમ્પોસિબલ છે. સ્વામીજી, સો વર્ષનું આયુષ્ય હોય તો કહેવાય છે કે 33 વર્ષ તો હું સુવામાં જ કાઢું છું. એટલે અત્યારે એક વેસ્ટમાં અમેરિકામાં ત્યાં એક આખો આખી સ્કૂલ ચાલે છે કે આ મૂકો તમે પ્રોગ્રામિંગ, આ એટલે આખા દિવસ દરમિયાન જે કરો છો એના ઉપર કોન્સન્ટ્રેટ નહીં કરો. કારણ કે કોન્શિયસ માઇન્ડ 10% છે, સબકોન્શિયસ અચેતન મન 90% છે, જે સુતી અવસ્થામાં જ વધારે સક્રિય હોય છે. એટલે મારે જે કઈ મારા ફેરફાર કરવા છે લાઈફના, એ તો હવે આ જ્ઞાન પછી સમજાઈ ગયું કે આ જન્મનું આ મન વચન કાયમમાં તો કઈ ફેરફાર નહીં થઈ શકે. ઓકે, પણ એનાથી આ એ લોકોની જે થિયરી છે એનાથી આપણે સ્પિરિચ્યુઅલ સાયન્સ ની અંદર એનો ઉપયોગ કરી શકીએ, મારો નેક્સ્ટ બર્થ જુદા સુધારવા અથવા રીપ્રોગ્રામ કરવા, મારી આખી લાઈફ સ્લીપ નો ઉપયોગ. એટલે એનો ઊંઘ ના કહેવાય, પણ એને જાગ્રત અવસ્થા હોય. એ જાગ્રત અવસ્થામાં ભલે આંખો બંધ કરી હોય થઈ શકે, બેભાન અવસ્થામાં કશું ના થાય. જાગ્રત અવસ્થામાં પણ મન વચન કાયા ઇનએક્ટિવ ફોર્મમાં હોય. કેવા હોય? અંદર જાગ્રત હોય એમાં કરેક્શન થઈ શકે. બેભાન અવસ્થામાં ઊંઘી જાય ત્યારે ના થાય. સ્વામીજી, એક સામાન્ય જીવનની અંદર એ વસ્તુને ઉપયોગમાં કઈ રીતે મૂકી શકાય? એટલે આ સ્લીપ સ્લીપ મેડિટેશન છે અથવા સ્લીપ રીપ્રોગ્રામિંગ છે, એનો મારે આધ્યાત્મિક રીતે મારે ઉપયોગ કરવો હોય તો કઈ રીતે કરી શકું? લોકો નથી કહેતા ધ્યાન, સામાયિક મેડિટેશન એ બધી પ્રક્રિયા છે ને? યુ હેવ ટુ કરેક્ટ, યુ હેવ ટુ ક્રિએટ ધ પાવર, યુ હેવ ટુ કરેક્ટ યોર કોઝ, યુ હેવ ટુ કરેક્ટ યોર વિઝન, અન્ડરસ્ટેન્ડિંગ, થોટ્સ, આ બધું કરી શકો. કારણ કે બારે એક્ટિવિટી બંધ થાય અને તમે જાગ્રત છો, એટલે કઈ નું કઈ તમે કરી શકો. જે કરવું હોય તમે જાગ્રત છો, ખાલી બોડી ઇનએક્ટિવ છે બહાર થી, અંદર ને બહાર બધું ઇનએક્ટિવ થઈ ગયા, કશું ના કરાય. પછી બેભાન કહેવાય. બેભાનમાં કશું ના થાય. જાગ્રત અવસ્થામાં મન વચન કાયા ઇનએક્ટિવ હોય તો પણ તમે કરી શકો. બોલો. હા, જય સચિદાનંદ. જય સચિદાનંદ. હવે જયારે માના ગર્ભમાં બાળક હોય તો ત્યારે તેને ગર્ભ સંસ્કાર આપી શકાય ખરા? તો એની ઇફેક્ટ આવે આ જન્મમાં? આ જન્મમાં તો ગયા જન્મના કર્મ અહીં આ વખતે ભોગવે કે અત્યારે કમાણ નાખ્યા હોય એના? તો માં ને દીકરા હિસાબે લઈને આવ્યો હોય ત્યારે થાય. ત્યારે થાય ને? તો તમને ખાલી રીત બતાવું છું. ગર્ભ સંસ્કાર એ સંસ્કાર કહેવાય. હા હા, એટલે સૌથી ઈઝીએસ્ટ વે સંસ્કાર આપવાનો માતાના ગર્ભમાં. કારણ કે બંને ની નાડી એક હોય એટલે મેક્સિમમ એનું આઉટપુટ આવે. જેવા ભાવ કરો ને એવું સીધું આઉટપુટ આવે. કનેક્શન એક જ છે. પછી જન્મ્યા પછી અલગ થઈ ગયા. પછી જન્મ્યા પછી સંસ્કાર આપી શકે, પણ જેમ જેમ મોટા થયા એમ એની મેચ્યોરિટી વધતી જાય એમ એનું દુનિયામાં આ 5 ઇન્દ્રિયો બહાર કામ કરે. એટલે તમારા તરફ નો ઇન્ટરેસ્ટ ઘટતો જાય. એટલે તમે જે સંસ્કાર આપવા માંગો એની સામે દુનિયા પણ છે એની પાસે. એમાંથી જો 18 વર્ષ થઈને પછી બહાર ગયો પછી તો કશું સાંભળે નહીં. ગર્ભ સંસ્કાર એટલે ગર્ભની પ્રક્રિયા એવી છે કે જેમાં મેક્સિમમ માતા બાળકને સંસ્કાર આપી શકે. એટલે પહેલા જમાનામાં આપણે કહેવાતું હતું
કે માતા જ્યારે ગર્ભ ધારણ કર્યો હોય એને ગૃહમાં રાખતા હતા, રામાયણ મહાભારત ગીતા વંચાવાનું કહેતા હતા, ધાર્મિક પ્રવૃત્તિ સુધી કોઈ પ્રવૃત્તિ નહીં કરવાની, આવું પહેલા જમાનામાં કહેતા હતા. હવે તો બધી ગયો તો મોબાઈલ ને ટીવી ને લેપટોપ, તમે શું કરો, અમારે આખી દુનિયા આવી ગઈ, બહાર ના જોયું એટલો અમારે જોઈ નાખે છે. એટલે બીજી કોઈ વ્યક્તિ એને વિચારો નાખી શકે, માં ખુદ જ નાખે ને કે મારું બાળક આમ છે બરાબર ને, અને એનો ક્યાં સમય, એને ક્યાં સમયમાં એને વિચારો દઈ શકાય? બરાબર. અચ્છા, તો એને બેસ્ટ માં બેસ્ટ સંસ્કાર કયા દેવા જોઈએ સ્વામીજી? મારો બાળક આવો પ્રતાપી બને, આખી દુનિયા ને પ્રકાશ આપનારો અને પ્રતાપી બને, ચંદ્ર ને જોયે ત્યારે કે મારો દીકરો શીતળ આપનારો બને, ધરતી ને જોઈને એમ થાય કે મારો બાળક ગંભીર બને, ઝાડ જોઈને એવું કહે કે મારો આપના બાળક પોતે જે મેળવે એ જગત ને વહેંચે. દરિયામાં ગમે એટલું પાણી હોય પણ મર્યાદા ઓળંગે, નદી ઓળંગે દરિયો ના ઓળંગે, ગમે એટલો વિશાળ હોય મર્યાદા ના ઓળંગે, સમજાય છે? એટલે આ જોવાથી આપણને ખ્યાલ આવે, પણ આ બધું જ્ઞાન હોવું જોઈએ, એવું છે. આ બધા ગર્ભ સંસ્કાર કહેવાય. કેટલાક લોકો ધાર્મિક વસ્તુઓનું વાંચન કરે છે, રામાયણ મહાભારત ગીતા વાંચે છે. સ્વામીજી, દાદા ભગવાને અમને પૈસાના વ્યવહારની બુક છે એમાં જે વાત કહી છે, કલાક અસીમ જયશેખર બોલવાની, એમાં સાયન્સની મહત્તા શું છે, સાયન્સ શું કામ કરે છે? તો શ્રદ્ધા છે. હા, એવું છે ને, શ્રદ્ધા. એ તો પછી એમ જ હોય ને, દુનિયામાં તો એવું જ હોય, કોઈ કે શ્રી રામ જય રામ જય રામ બોલો તો કામ થઈ જાય, એટલે હરે રામ હરે કૃષ્ણ બોલો તો કામ થઈ જાય. ગાળું ચાલે બધાનું, શું છે, કરતો જોઈએ ને. આજે આમ જાહેર મોટો પ્રોગ્રામ હોય અને પ્રોગ્રામ ની અંદર પછી એક વ્યક્તિ આમ ઉભા થઈને અનુભવ કે મને એક અનુભવ થયો, એટલે બધા અટેન્શન આવી જાય, શું અનુભવ કે મને એવો અનુભવ થયો કે છેલ્લા 6 મહિનાથી નોકરી નથી મળતી, પછી નક્કી કર્યું કે મારે કીર્તન ભક્તિ બોલવી રોજ સવાર સાંજે, કે પહેલા અઠવાડિયું બોલે નોકરી મળી જાય, એટલે બધાને લાગે કે હા કામ તો કરે છે, એ વિજય જાય છે બધા પાછા ચાલુ થઈ જાય. ગાડરીઓ પ્રવાહ છે, સાયકોલોજી અસર થઈ જાય, આવું કઈ બોલે ને અસર થઈ જાય, એ સેપરેટ રહી શકે, સાયન્સ ભૂલી જાય. સ્વરૂપ ભજના તો ટાઇટલ આપે છે, સ્વરૂપ ની, સ્વરૂપ ની ભજના માં કઈ નામ હોય કે જાગૃતિ ની જોઈએ, આપણે આત્માના ગુણો ની ભજના કહેવાય, આપણને ખ્યાલ આવવો જોઈએ કે મન વચન કાયા એ વેદક સ્વભાવના છે, અને મન વચન કાયા થી મુક્ત એવો હું
નિર્ભેદક સ્વભાવ વાળો એવો શુદ્ધ આત્મા. મન વચન કાયા પાસે લિમિટેડ શક્તિ છે, પણ હું મન વચન કાયા થી હું અનંત શક્તિ વાળો એવો શુદ્ધ આત્મા છું. અને આત્માના ગુણની ભજના કહેવાય. હવે આત્માના ગુણની ભજના ના કરો તો પ્રકૃતિના ગુણો એ તમારા ગુણો થઈ જાય. અને આત્માના ગુણો જાણતા હોય તો પ્રકૃતિના ગુણ ને તમારા ગુણ બને શું થાય, જુદા પડે. એને અભેદ વિજ્ઞાન કહેવાય. શું કહેવાય? અને ના હોય તો પછી પ્રકૃતિ એ જ હું છું. પ્રકૃતિ ને થાય છે એ જ મને થાય છે. પ્રકૃતિ નો સ્વભાવ છે એ જ મારો સ્વભાવ છે એવું લાગે આપણને. એની અસરો વધારે થાય. કેવી થાય? તમે કહ્યું ને કે ડોક્ટર નું એક્ઝામ્પલ આપીને કે ડોક્ટર એક જ હોય, નતર તો બધાના માટે અલગ અલગ ડોક્ટર જોઈએ. બધી બેટલ્સ થાય છે, તો એ વસ્તુ પાછળ શું કારણ છે? એ વસ્તુ પાછળ કર્મ કારણ છે, બોડી કારણ નથી. કર્મ ને આધારે વિચારધારા જુદી છે, વાણી જુદી છે અને વર્તન જુદું છે. વર્તન એટલે એક્શન. બોડી જુદી નથી. ઓર્ગન એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ ફિઝિકલી આર ધ સેમ, બટ ધ થોટ, સ્પીચ એન્ડ એક્શન આર ધ ડિફરન્ટ ઓફ ડિફરન્ટ પર્સન. એને તો કર્મ કહેવાય, એને વ્યૂ પોઈન્ટ કહેવાય, એને હિસાબ કહેવાય, સફરિંગ કહેવાય. એ બધાનું જુદું છે. શું છે? સમજાય છે? ઘરમાં ચાર ભાઈઓ હોય કે ચાર બહેનો હોય તો મા બાપ તો એક જ છે, અને ચારે ચાર છોકરાની પ્રકૃતિ જુદી હોય. એક શાંત હોય, એક કુછાંછળો હોય, કહેલાવને એક ગંભીર હોય પાછો, પણ મેચ્યોર હોય. એટલે દરેકની અલગ અલગ પ્રકૃતિ હોય. ફિઝિકલ ફોર્મ ઇઝ અ ડિફરન્ટ થિંગ એન્ડ નેચર ઓફ ધ બોડી ઇઝ અ ડિફરન્ટ થિંગ. ફિઝિકલ બોડી બધાનું એક સ્ટ્રક્ચરના ફોર્મમાં ઇક્વલ છે, પણ નેચર ઓફ ધ બોડી આ બે વસ્તુ છે. નેચર ઓફ ધ બોડી કહીએ એટલે શું કહેવાય? એની એના કર્મની પ્રકૃતિ. આ ફિઝિકલ પ્રકૃતિ છે, એ ઇન્સ્ટ્રુમેન્ટ છે. ઇન્સ્ટ્રુમેન્ટ બધાનું કેવું છે? એક સરખું. પણ ઇન્સ્ટ્રુમેન્ટ જે એક્ટ કરે છે, બિહેવ કરે છે, એ કર્મની પ્રકૃતિ છે. કઈ પ્રકૃતિ છે? એ કર્મની પ્રકૃતિ જુદી છે, બધાની જુદી છે. ફિઝિકલ પ્રકૃતિ એક જ છે, કર્મની પ્રકૃતિ બધાની જુદી. કેમ જુદી છે? કર્મ જુદા છે. શું જુદા છે? બધું જુદું હોય બધાનું કર્મ પ્રમાણે. આ દુનિયા આખી જોઉં તારે ખ્યાલ આવે બધાની પ્રકૃતિ અલગ અલગ જ છે. મને ગમે એને ના ગમે, એને ગમે મને ના ગમે. ક્યારે આવી ગયું? પુરુષ માણસ હોય તો એને દુકાને ગમે, ઓફિસે ગમે. સ્ત્રી માણસ હોય તો ક્યાં તો કિચનમાં ગમે, ક્યાં તો ફરવા ગમે, ક્યાં તો મંદિરમાં ગમે. એવું પોતપોતાની પ્રકૃતિ છે. સમજાય છે? એટલે પ્રકૃતિ જેવી નહીં રહ્યા હોય એવું એનું લાઈક ડિસલાઈક હોય. પછી જીવન એટલે શું? એડજસ્ટ થવું. શું કહું? બધાની પ્રકૃતિ સરખી હોય નહીં, પણ પછી એડજસ્ટ થવું. એડજસ્ટ થવું એનું નામ તો લાઈફ કહેવાય છે. મેરેજ એટલે જ એવું, બે ની પ્રકૃતિ સાથે એડજસ્ટ થવું એનું નામ મેરેજ. શું કહેવાય? ફરિયાદ કરવું એનું નામ છૂટા ભરવું, ને એડજસ્ટ થવું એનું નામ લાઈફ. નામ જાય મેરેજ લાઈફ એટલે જ એડજસ્ટ થવાનું. એક ઠંડુ હોય, એક ગરમ હોય, ખ્યાલ આવે કે નહીં? એક બોલ બોલ કરનાર હોય, શાંત હોય. આવી બધી પ્રકૃતિઓની વિશેષતા હોય, દરેક ને હોય. સમજાય છે? પણ તોય ઘણા લોકો કે સાહેબ અમે તો આ બે ના પેલા શું કહેવાય જન્માક્ષર મેળવી લાયા છે કે છે, તોય આવું થયું કે છે. જન્માક્ષર થી થોડી દુનિયા ચાલે છે, કર્મ થી ચાલે છે.
બાકી જન્માક્ષર તો રામ ના કાઢેલા, કોને કાઢેલા ખબર નથી, કોને કાઢેલા બોલો, વશિષ્ઠ મુનિ એ કાઢેલા. ક્યાં આવ્યો? એ જમાનાના સમર્થ ઋષિ મુનિ એ કે ભાઈ રામ ને ગાંધી આ તારીખે બેહાડજો. ક્યાં આવ્યો? એ લોકો તો જોશ જોઈ તિથિ ને તારીખ કહી દક્ષિણા લઈ જતા રહ્યા. પછી તારીખ આવી તો રામ ને ક્યાં જવું પડ્યું? વનવાસ જવું પડ્યું. ક્યાં આવ્યો? તે બધા આ દાઢી વાળા બધા યોગીઓ બધા ખોટા પડે, તે ગયા એ ગયા હજુ પાછા નથી આવ્યા. કયું મોડું બતાવવા, બધા ખોટા પડે. ત્યાં તો સાયન્ટિસ્ટ આખું આ દુનિયાનું સનાતન સત્ય પોતાની દ્રષ્ટિમાં ખુલ્લું થયું હોય તો તમને જેમ છે તેમ કે, નહીં તો કોણ કે, કોણ કે, કોણ? બધા પોત પોતાના સ્વાર્થ ની વાત કરે, શાની વાત કરે? પૂછવું હોય તો પૂછો કોઈ. સ્વામીજી, જયારે આપણે કુદરત ની રચના ની વાત કરીએ, નેચર ની રચના, તો જયારે પશુ પક્ષી ની વાત કરીએ તો પશુ પક્ષી તો એકબીજાને મારીને એ લોકો હત્યા કરીને જીવે છે, તો જે દુઃખ ને વેદના આપે છે બીજા પશુ પક્ષીઓને, તો એ કેવી રીતે, એવું નેચર કેમ એવું કરે છે, એવી કેવી રીતે રચના કરી હશે? આ દુનિયામાં કોઈ પણ જીવ જીવને માર્યા સિવાય જીવતો ના રહી શકે. શું કીધું? આ દુનિયામાં કોઈ પણ જીવ બીજા જીવને માર્યા સિવાય જીવતો ના રહી શકે. તમે હવાનો છો એમાં જીવ છે, પાણી નો છો એમાં જીવ છે, વનસ્પતિમાં જીવ છે, અગ્નિમાં જીવ છે, સમજાય છે? સેવા જીવ નથી, એના વગર ચાલે એવું નથી. આપણે કે ચાલે તો આવું જોઈએ. ક્યાં આવું જોઈએ? હિંસક ભાવ અને હિંસા બે જુદી વસ્તુ છે. શું છે? હિંસક ભાવ અને હિંસા એ બંને જુદી વસ્તુ છે. હિંસા એ ઉદય કર્મ છે અને હિંસક ભાવ એ કોઝ છે. કોઝ માટે જવાબદાર છો, એક્શન માટે જવાબદાર છે. લાખો લોકોને હિંસા કરનાર રામ ઈ અવતારે મોક્ષે ગયા, અર્જુનને મોક્ષે ગયા, મહાભારત કરીને, ને આપણે કીડીઓ બચાવતા અહીંયા ફરીએ. તો વાત તો સાચી જાણવી પડશે ને. આપણે દ્રવ્ય હિંસા કરતા નથી, પણ ભાવ હિંસા કરીએ છીએ. શું કરીએ છીએ? સમજાય છે કે નહીં? કોઈ આપણા ઘરમાં પરિવારમાં બહુ એમ કરતો હોય તો એનો ટ્રાક્ટર તોડી નાખો. ભાવ કદી તૂટે કે ના તૂટે, પણ તેનું ફળ આવે કે ના આવે, ભાવ હિંસા બહુ કરીએ છીએ આપણે. તે એટલે જ આ તેલ નીકળી જાય છે. શું નીકળી જાય છે? દાડો કાઢતા કાઢતા તેલ નીકળી જાય છે. કે એવા ચીકણા કર્મો કર્યા છે ને, કેવા કર્યા છે? ખરેખર કહું છું, આ કાળમાં ભારે કર્મો નથી પણ ચીકણા કર્મો છે. કેવા છે? નાની નાની બાબતમાં કચ કચ, કેવી નાની નાની બાબતમાં. આમ વાઈફ ને કીધું કે ચા આપો, એ ચા નો ગ્લાસ મૂકી રાખ્યો હોય, ટીવી જોતા હોય, મોબાઈલ જોતા હોય, એ થોડી વાર થાય ને વાઈફ ગ્લાસ લેવા આવે. પછી મેં તમને કેટલી વાર કીધું કે આ ડીશ ઉપર કપ મૂકો, આ ચકા મુ મારે ધોવું પડે છે, પણ પેલા સુધરે નહી, પ્રાણ ને પ્રકૃતિ હાથે જ જાય. આવું છે એટલે આખી દિન કચ કચ કરવાનું. ચાલ, એટલે જ્ઞાનીઓ કે છે વિચારો ને, આમાં શું બરકત કાઢવાની છે આ જીવનમાં? કોઈ જગ્યા આ જગતમાં સુખ જેવું છે નહીં, ખાલી કર્મના હિસાબ પૂરા કરવાના છે. શું છે? સંભાવ રાખી અને કર્મના હિસાબ શું કરવાના છે? પૂરા કરવાના. આમાં કશું એચિવ નથી કરવાનું. આ જીવન, આ બાહ્ય જીવન કશું પ્રાપ્ત કરવા માટે નથી. સમજાય છે? કુદરતનો એક જ કાનૂન છે, જન્મ્યા પછી તને જે જે આપું છું, વસ્તુ, વ્યક્તિ, સાધન, સંપત્તિ, સંબંધો કે સત્તા, એ ક્યાં તો જીવતા લઈ લઉં છું, છેલ્લે મરતી વખતે તો ફરજિયાત લઈ લઉં છું. હા કે ના? તો પછી એમાં આટલી બધી કાણ કરવાની ક્યાં જરૂર છે? વહેલું જાય કે, પણ જવાનું એ
માણસની વિચારધારા સમજાય છે, દ્રષ્ટિ નો પ્રશ્ન છે, એક્શન નો પ્રશ્ન છે જ નહીં. ને આજે બધા જ લોકો પાસે શોર્ટ વિઝન, મેં ગઈકાલે વાત કરી ને લોંગ વિઝન ને શોર્ટ વિઝન, બધાનું વિઝન શોર્ટ થઈ ગયું છે. ઇન્સ્ટન્ટ બેનિફિટ કેવું, એમાં જીવન બરબાદ થઈ ગયા બધા. વિચારધારા ટૂંકી થઈ ગઈ, કેવી થઈ ગઈ, લાંબુ વિચારતા નથી. સમજાય સ્વામીજી? પશુ પક્ષીઓને ભાવ હોય કે ના હોય? ના હોય, મનુષ્ય સિવાય કોઈને ના હોય. તો જયારે કૂતરા રડતા હોય છે, તે આપણે જયારે બીમાર હોય ત્યારે કૂતરું બી બીમાર હોય કે દુઃખ હોય, તેને ભાવ ન હોય, એકબીજા માટે એકબીજા ઉપર ઘસતા હોય, એને કશું ભાવ જ ના હોય. હિસાબ હોય એકબીજાના, ભાવ ના હોય. કર્મ ના હિસાબ તો હોય, એની પાસે કર્મ બાંધવાની સત્તા નથી, કર્મ ભોગવવાની સત્તા છે. પ્રાણીઓ ભાવ ના કરી શકે, નરક ગતિના જીવો ભાવ ના કરી શકે, અને દેવલોકના દેવો ભાવ ના કરી શકે. ભાવ ખાલી મનુષ્ય જ કરી શકે, કારણ કે મનુષ્ય ભાવને શ્રેષ્ઠ ભાવ કહેવામાં આવે. અહીંયા કર્મ બાંધવાની પણ સત્તા છે, ને તમામ કર્મો છોડી અને મોક્ષે જવાની પણ સત્તા કોણામાં છે? મનુષ્યમાં છે. ત્યાં બાંધવાની નથી, ત્યાં ખાલી છોડવાની જ છે. ત્યાંથી મોક્ષે પણ જવાય, ખાલી એ ભાવ પૂરતા કર્મો પૂરા થાય. અહીંયા તમામ કર્મો પૂરા કરીને મોક્ષે જવાય, ને તમામ ગતિના કર્મો બાંધી પણ શકાય. સમજાય છે ને? પેલામાં તો મોક્ષે જવાની સત્તા નથી, માટે બાંધવાની નથી. એટલે આપણે કુદરતના કાનૂન સમજવા પડશે, એ નથી જાણતા આપણે. ધર્મ તો બહુ સાંભળ્યો આપણે, શાસ્ત્રો બહુ વાંચ્યા, પણ સિદ્ધાંત કોણ સમજાવે? એ અનુભવી જ્ઞાનની સિવાય નિવેરો આવે નહીં. ચોપડીઓથી નિવેરો ના આવે. ચોપડીઓ બધું ધાર્મિક જ્ઞાન કહેવાય. કેવું કહેવાય? આખી જિંદગી લોકોને રામાયણ સમજાય કરતા હોય, પણ તોય ઘરની રામાયણનો ઉકેલ ના આવે, એની ના સમજાય. લોકોને ગીતા સમજાવતા હોય 25 વર્ષથી, પણ તોય સમજાવનારો કૃષ્ણ ના થાય કોઈ દિવસ થાય. માટે સમજી જવાનું કે પુસ્તકનું જ્ઞાન એ ખાલી ભણવા માટે છે, સાંભળવા માટે છે, ને ટીચર તરીકે કહેવા માટે છે, એ અનુભવ માટે નથી. તમે ટીચર હોય તો કહી શકશો, અને તમે સ્ટુડન્ટ હોય તો સાંભળી શકશો, પણ એનાથી એનું પરિણામ આવશે એવું માનશો નહીં. એટલે આ બધી લૌકિક વસ્તુઓ છે. કઈ વસ્તુ છે? કર્ણપ્રિય વસ્તુઓ એટલે સાંભળવી ગમે. કેવી? અને એ જન્મ પછી એને જે કર્મ કર્યા, જેને પ્રાપ્ત કર્યું હોય, જે અચીવમેન્ટ એને મળ્યું હોય, જે પ્રસિદ્ધિ, જે શૌર્ય જે એને દેખાવ્યું હોય, એ ગત જન્મની એની જે પૂંજી હોય એને આધારિત હોય ને? હવે હા, તો એલેક્ઝાન્ડર ધ ગ્રેટ કે હી કોન્ક્વર્ડ ધ વર્લ્ડ ઓલમોસ્ટ, એને 26 વર્ષની ઉંમરમાં તો આખું જગત જીતી લીધું, છતાં 26 વર્ષ એટલા ટૂંકા લાઈફ ટાઈમમાં એમ કેમ એનો મૃત્યુ થયો? આયુષ્ય કર્મ ટૂંકું હોય શકે? એની જે સિદ્ધિ પ્રાપ્ત કરી એના ઉપરથી તો આપણને લાગે કે એના ગતના જે કર્મો છે એ ખૂબ જ વધારે હશે, એટલે જ મેં કે જે કોઈ ન કરી શક્યું એવી એને સિદ્ધિ મળી. પણ છતાં પણ લાઈફ તો જેટલું હોય એટલું જ હોય ને, એવું કે લાઈફ લાંબુ હોવું જરૂર નથી. અને આમે મહાન પુરુષ એક જ વસ્તુ કે છે, લાભ કેટલું જીવ્યા એ ઇમ્પોર્ટન્ટ નથી, કેવું જીવ્યા એ ઇમ્પોર્ટન્ટ છે. નાનું પણ તમે જેટલા પણ મહાન પુરુષોનો ઇતિહાસ જોશો ને, એપ્રોક્સિમેટ જેટલા પણ મહાન નામાંકિત કહેવાય દુનિયામાં, એ બધાનું આયુષ્ય ઓછું હતું. તમે શ્રીમદ રાજચંદ્ર જુઓ, સૌથી નાનું આયુષ્ય, પછી 33-34 વર્ષ, પછી આપણા સ્વામી વિવેકાનંદ નાનું આયુષ્ય, પછી આપણા શંકરાચાર્ય નાનું આયુષ્ય, બધા 30-35 માં. સમજાય છે? જેટલા મહાન પુરુષ થઈ ગયા ને વર્લ્ડ ફેમસ, બહુ જ નાની ઉંમર, બહુ નાની ઉંમર. એટલે આવું છે. એટલે આયુષ્ય સાથે કે નિસ્બત નથી, ક્વોલિટી સાથે નિસ્બત છે.
આયુષ તો લઈને આવે એટલું જ હોય, લાંબુ ટૂંકું ના, પણ નાની ઉંમરે ઘણું બધું કામ કરી શકે. હું લઈને જ આવ્યો એવી શક્તિ લઈને આવ્યા એટલે કરી શકે, કશું ખોટું નથી, કરી શકે. માણસે આ જગતની અંદર કંઈક સારું કરવું હોય એટલે કંઈ લગતા આયુષ્ય જોયું એવું જરૂરી નથી, એ લઈ જાઓ. પણ માણસ મોટા ભાગે પોતપોતાના સમય શક્તિ વેડફી રાખે છે. આપણા પ્રાઇમ મિનિસ્ટર છે, 5 વર્ષમાં કેટલી દૂર ભારત દેશને બદલી નાખે, બદલ્યો કે નહીં? જે 70 વર્ષથી ના થયું તે 5 વર્ષમાં કર્યું ને, હજુ બીજા 5 વર્ષમાં કેટલું કરશે? એટલે કે લેન્થ ના જોઈએ, ક્વોલિટી ઓફ પર્સન જોઈએ, આત્મવિશ્વાસ જોઈએ અને દ્રઢ ઈચ્છા શક્તિ જોઈએ, તો થોડા સમયમાં ઘણું બધું કરી શકે. અને ઈચ્છા શક્તિ ના હોય તો 100 વર્ષ આપો તો ઓછા પડે, એટલે લંબાઈનો પ્રશ્ન નથી. કોને પૂછું છું? સ્વામીજી, આ કૂતરા રો ફરિયાદ એવું કે એને એક્સેસ ઇન્દ્રિય હોય ને, એટલે કે કોઈ મરી જવાનું હોય તે રોતા હોય તો એ રીતે થઈ શકે? એક્સેસ ઇન્દ્રિય હોય ને, ભૂકંપ આવે કે એવું બધું થાય ત્યારે બધા પક્ષીઓ ને એવું, એ ખરેખર શક્ય હોય ને? એ તો એ કુદરતી એવી શક્તિ, મરી જાય ને ખબર પડે એ તો બરાબર નથી. અમુક પ્રકારની કુદરતી વસ્તુ બનવાની હોય એની જાણ એને થાય એવું બને, પણ આ કૂતરો આવે, કૂતરા રડે ને માણસ મરી જાય એવી શક્તિ નથી હોતી કોઈ કૂતરા બનાવવાનું. આપણે ઉભું કર્યું છે, વડી લખે કે જમ આવે એટલે કૂતરા હોય, જમ જેવું દુનિયામાં કોઈ છે જ નહીં. આ તો આપણે ઉભા કર્યા છે. તું યમરાજ ને તું નિયમરાજ હતું, શું હતું? માણસ નિયમ થી જન્મે ને નિયમ થી મરે, તે નિયમ માંથી ની નીકળી ગયો ને યમરાજ થઈ ગયો. કોઈ જાણતું નથી કે આ યમરાજ આપણને મારવા શું કામ આવે, ઉપરથી એવું કામ મારવા આવે, અને મારવા આવે તેનો પગાર કોણ આપતું હશે? ઓ ટાઈમ આપતા હશે કે નહીં? ડોલરમાં, પાઉન્ડમાં, રૂપિયામાં, શેમાં આપતા હશે? ખ્યાલ આવે કે નહીં? આ બધું હંબક છે. બધું ધાર્મિક લોકોએ, ધર્મગુરુએ પાપનો ડર ઉભો કરવા માટે આ કરેલો. યમરાજ જેવું કશું આ જગતમાં છે, નિયમરાજ છે. શું છે? આ બધું નિયમથી જગત ચાલે છે. કેવું ચાલે છે? કોઈની મરજીથી ચાલતું યમરાજ એવું કશું છે, નિયમરાજ છે. શું છે? નિયમ પ્રમાણે જન્મે, નિયમથી જીવે અને નિયમથી મરે. સમજાયું કે નહીં? બોલો. સ્વામીજી, આપણે કીધું 6 તત્વ થી લોક નેચર બનેલો છે. 6 તત્વ લિવિંગ થિંગ્સ માં જ હોય, લિવિંગ થિંગ્સ માં જ હોય ને આત્મા? આ દુનિયા 6 તત્વથી બની છે. એમ નહીં, અત્યારે જે અવકાશ છે એમાં એનું અસ્તિત્વ છે, ચેતન 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 તો હોય ને, વાયુ કાય જીવ એટલે હોય, પણ આખી આ દુનિયા જે બની છે ને 6 તત્વથી બની છે. ઉભી કરેલી છે, ઉભી કરો છો કર્મ બાંધો ત્યારે, કર્મ ભોગવો ત્યારે પાછી પૂરી થઈ જાય, પાછી બાંધો એટલે ઉભી થાય, પાછી પૂરી થઈ જાય. અને પેલી આત્માની શક્તિ શાશ્વત છે. કેવી છે? આત્મા શાશ્વત, એની શક્તિ પણ કેવી? શાશ્વત. એની શક્તિ ક્યારેય કન્ઝ્યુમ થાય? શરીરમાં જે આ 5 તત્વથી બનેલી વસ્તુ છે એની વચ્ચે જે સ્પેસ રોકાણી, પણ એનર્જી ચાર્જથી જે ચાર્જ થયું એ આત્મા છે? જ્ઞાન પ્રકાશ ના હોય તો તમે જીવી જ ના શકો.
એ પ્રકાશમાં જ જ્ઞાન છે. પછી જ્ઞાન બે પ્રકારે કામ કરે, અજ્ઞાને જ્ઞાન કહેવાય, ધાર્મિક જ્ઞાન કહેવાય અને વિજ્ઞાને પણ જ્ઞાન કહેવાય. પણ એ બધા જ્ઞાન આત્મા ના હોય તો ના હોય, એકે ના હોય, આને ના હોય કે હોય ના હોય એમ નહીં. ધારો કે અરીસો છે, ટ્રાન્સપેરન્ટ કાચ છે, ટ્રાન્સપેરન્ટ એટલે એને આપણે ત્યાં શરીર મૂકી દઈએ ભજન પ્રમાણે, અને હું જે કાંઈ ભાવ કરું છું એટલે મીન્સ ભાવ મારા ડોટ્સ ડોટ્સ છે એટલે આખું ડોટ્સ વાળું થઈ ગયું એટલે મારો આત્મા આવરાઈ ગયો. હવે એ મારે બધા ડોટ્સ ને કાઢવા છે કર્મરૂપી, તો એના માટે મારે શું કરવાનું છે? આ મન વચન કાયા થી ભોગવ્યું છે જે કર્મ, એને આત્મા સાથે કોઈ લેવા દેવા નથી. તો કર્મ વર્ણ વેળખી છે એને હિસાબે આ બધું થાય છે, અજ્ઞાન થી થાય છે. આ મન વચન કાયા થી જે કર્મ ભોગવીએ છે એને આત્મા સાથે કોઈ લેવા દેવા નથી, એને શરીર સાથે લેવા દેવા છે અને ભોગવટા સાથે લેવા દેવા છે. આત્મા ની અનંત શક્તિઓ ખુલ્લી થતી નથી એનું કારણ અજ્ઞાન છે. આ મન વચન કાયા થી ભોગવાતા કર્મો નથી. સમજાય છે? મુખ્યત્વે આઠ પ્રકારના કર્મો છે. કેટલા પ્રકારના? આઠ પ્રકારના કર્મો. એ આઠ પ્રકારના કર્મોમાં પહેલા ચાર પ્રકારના કર્મોને ઘાતી કર્મ કહે છે, જૈન પરિભાષા છે ઘાતી કર્મ, કે જે આત્માની અનંત શક્તિઓનો ઘાત કરે છે. ઘાત એટલે વ્યક્ત થવા દેતું નથી, અનુભવ થવા દેતું નથી હોવા છતાં. અને બીજા જે ચાર કર્મો છે અઘાતી કર્મો છે. અઘાતી કર્મો છે એને આત્મા સાથે લેવા દેવા નથી, પણ એને શરીર સાથે લેવા દેવા છે. શરીરથી ભોગવી શકાય છે. એનાથી નામ કર્મ, ગોત્ર કર્મ, વેદનીય કર્મ અને આયુષ્ય કર્મ એ આ મન વચન કાયાથી ભોગવી શકાય, એને આત્મા સાથે લેવા દેવા નથી. કેવળ જ્ઞાન થઈ ગયું હોય તો આ ચાર ચાર કર્મો હોય, એને લેવા દેવા જ નથી, એને આની હાથે છે. અને આત્માની અનંત શક્તિને ઘાત કરનારા કયા કર્મો? જ્ઞાન આવરણ, દર્શન આવરણ, મોહનીય કર્મને અંતરા કે જે મન વચન કાયાથી ભોગવાતા નથી, પણ એના કારણે નવા કર્મો તમે બાંધી શકો છો. એ અજ્ઞાન છે. શું છે? સમજાય છે? એનાથી નવા કર્મો બંધાય અને આ મન વચન કાયા એનાથી બાંધેલા કર્મો ભોગવાય. અને ભોગવીએ છીએ તે કર્મો આત્માને નડતા, પણ જે બાંધી રહ્યા છે એવું અજ્ઞાન નડે છે. અજ્ઞાન નીકળી જાય તો આ ચારે ચાર નીકળી જાય, તો પછી નવા કર્મો ઉભા ના થાય. સમજાયું કે નહીં? એટલે આ બધી વસ્તુ વિગતમાં સમજવી પડે આપણે. શું છે? આત્માની અનંત શક્તિ ખુલ્લી નથી થતી તે અંતરાય છે. છતાં મને ગાડી જીવું તેવું ગાડી ના મળે તો અંતરાય કર્મ ના કહેવાય, એ તો લોકોએ ઉભું કર્યું છે. એને કર્મ ફળ કહેવાય. શું કહેવાય? પાપ નું ફળ હોય તો ના મળે, પુણ્ય નું ફળ હોય તો મળે. અંતરાય કર્મને આત્માની અનંત શક્તિ સાથે લેવા દેવા છે, આ જગતની વિનાશી અવસ્થાઓ સાથે લેવા દેવા. પણ આ તો બધા બધાને વિજ્ઞાન જેમ છે તેમ સમજાવ્યું નહીં, એટલે પછી આ લૌકિક ભાષામાં બોલવા મળે અંતરાય કર્મ. આપણે અગલા ભાવના કર્મો છે એને આપણે પિક્ચરની રીતે જોઈ લઈએ નાતા દ્રષ્ટાંત તરીકે તો એ રિલીઝ થઈ જાય. આગલા ભૂતકાળના કર્મ મીન્સ એને આપણે સામાયિકમાં મીન્સ કે પિક્ચર ચાલુ કરી પ્રોજેક્ટર રીતે આપણે આંખ બંધ કરીને આપણે યાદ કરી કરીને તો એ રિલીઝ થઈ જાય, ઇરેસ થઈ જાય. માફી માંગીએ તો થઈ જાય, પણ કહેવાનો મતલબ એમ છે કે આપણે જોવાની પ્રક્રિયા કરીએ, ભૂલને સ્વીકારવાની પ્રક્રિયા કરીએ, માફી માંગવાની પ્રક્રિયા કરીએ,
તો કર્મ તો હળવું થઈ જાય અથવા નાશ પણ થઈ જાય, પણ અજ્ઞાન ના જાય. તો તમે કીધું ભોગવટો ના આવે, અજ્ઞાન ના જાય, ભોગવટો ના આવે, અજ્ઞાન ના જાય. તમારે કોઈ પણ ક્રિયાની માફી માંગવી હોય તો તમારે બે અજ્ઞાન સ્વીકારવા પડે, પેલા સ્વીકારવા પડે પછી માફી માંગી શકો. પેલું અજ્ઞાન શું, કે આ ભૂલ મેં કરી છે, પછી કુદરતી રચના ના આવે, ના સમજાય. પછી બીજી શું, કે આ ભૂલની માફી મારે માંગવાની છે, પછી મન વચન કયા પર ને પરાજિત ના આવે, તમારા કંટ્રોલમાં રહે. ભૂલ કરી ત્યારે તમારો કંટ્રોલ, માફી માંગો ત્યારે તમારો કંટ્રોલ. એટલે આ બે અજ્ઞાન તમારી પાસે પાકા થયા અને દોષ મટી ગયો, ના સમજાય. એટલે મોક્ષે નહીં જવાય, કર્મનો ભોગવો તો હળવો આવશે. મોક્ષે ક્યારે જવાશે, સમજી ગયા? સ્વામીજી, એવી થિયરી જે છે કે થર્ડ આઈ ને અવેકન કરવું, થર્ડ આઈ અવેકનિંગ, એમાં તમારો શું ઓપિનિયન છે? થર્ડ આઈ, થર્ડ આઈ નો મતલબ થાય તમારી સુષુપ્ત ચેતનાને જાગૃત કરવી, જેથી બધી શક્તિઓ સિદ્ધિઓ તમને વગર થાય, આ જગતનું સનાતન સત્ય ખુલ્લું થાય. એ થર્ડ આઈ કહેવાય, એને આપણે વિઝન કહીએ છીએ. આપણું આખું સાયન્સ આર્ટ ઓફ વિઝન ઉપર છે, આર્ટ ઓફ સ્પીચ કે એક્શન ઉપર નથી, વિઝન દ્રષ્ટિ. અને થર્ડ આઈ કહેવાય, થર્ડ આઈ એટલે જેને આ જગતને જેમ છે તેમ જોવાની દ્રષ્ટિ. અને આ આંખોથી વ્યવહારથી દેખાય, કેવી દેખાય, રિલેટિવ સત્ય દેખાય, આનાથી બધું સનાતન સત્ય દેખાય. અને થાળા એ કીધું, અલગ અલગ પ્રકારનું નામ છે. હું તમને આ બધી વાતો કરું છું, તમને ખ્યાલ નથી આવતો કે આપણને નથી દેખાતું, એમને દેખાય છે. તમે તો આવડો છો, મને દેખાય છે, સમજાય છે કે નહીં? દેખાય નહીં માણસને, જે લખાણ છે, સ્ટોરી છે, એ બધું યાદ રહે, એનો સાર ખબર ના પડે. સમજાય છે? સાર ખબર ના પડે, એના માટે દ્રષ્ટિ જોઈએ, એના માટે શબ્દ જ્ઞાન ના ચાલે. સમજાય છે? એટલે અમને એવું દેખાય, તમને કોઈ એમ કે ને કે ભાઈ આ સિમંદર સ્વામી ના દર્શન થાય ને તો મોક્ષ થઈ જશે, તમે એક્સેપ્ટ બી કરી લો, હોજ એમને કહી પણ દો. પછી હું કહું ને કે ભાઈ મહાવીર મોક્ષ ગયા અને ધર્મપતિ અહીંયા છે, તો માથું કરી વાળો પછી, અને તમારા પ્રિન્સિપલ નથી ને, તમારી પાસે શ્રદ્ધા છે, જોવાથી મોક્ષ થતો તો કામ થઈ જાય ને, પણ તમારી પાસે વિઝન નથી ને, જેવું પેલા કીધું સિદ્ધ ગઈ ગયા, વિચાર્યું જ નથી, કારણ કે તમારી પાસે દ્રષ્ટિ નથી. એટલે આ વિજ્ઞાન હું તમને કહું છું, તમારી દ્રષ્ટિ ડેવલપ કરવા માટે કહું છું, તમને હેન્ડીકેપ બનાવવા માટે નહીં, સમર્થ બનાવવા માટે. શેના માટે? આ ધર્મ અને આ વ્યવહાર સત્યથી તમે હેન્ડીકેપ બની ગયા. કેવા બની ગયા? હવે આ વિજ્ઞાન જાણશો એટલે નિર્ભય અને નિડર બનશો, ભીખ અને ભયથી મુક્ત થશો, કર્તાપણા અને માલિકીપણાથી મુક્ત થશો. આ જગતમાં કોઈ પણ વ્યક્તિ કઈ પણ વસ્તુ મન વચન કાયાથી સ્વતંત્ર રીતે કરી શકતી નથી, અને તે જ રીતે આ જગતમાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વસ્તુ કે વ્યક્તિનો માલિક હોઈ શકે નહીં. વિજ્ઞાન તમને નિર્ભય બનાવે છે, નિર્ભય બનાવે છે, સેલ્ફ કોન્ફિડન્સ ક્લિયર કરે છે, ધર્મો બધા હેન્ડીકેપ બનાવે છે. શું બનાવે છે? આમ કરો, આમ નહીં કરો તો આમ થઈ જશે, આમ નહીં કરો તો આમ થઈ જશે. ભય સંજ્ઞા, શું કીધું? સમજાય છે? વિજ્ઞાન નિર્ભય બનાવે છે, નિડર બનાવે છે. આ જગતમાં તમે જ પોતે સંપૂર્ણ અને સર્વસ્વ છો, પણ દેહ કરીને નહીં, પણ કયા કરીને? સમજાય છે? તમે પોતે જ પરમાત્મા છો, અનુભવ થાય તો, અનુભવ ના થાય તો તમે આત્મા છો, અને અનુભવ થાય તો પરમાત્મા છો. પરમાત્મા એટલે શક્તિઓ ખુલ્લી થઈ ગઈ, એ શક્તિ ખુલ્લી ના થાય ત્યાં સુધી આત્મા છો, અને આત્માના ગુણો તમે જાણો છો. અનુભવ થયો, અનુભવ થાય તો તમે પોતે
પરમાત્મા છો. એટલે આત્મા અને પરમાત્મા બે જુદી વસ્તુ નથી, એક જ છે. અનુભવ ના થાય ત્યાં સુધી આત્મા, અનુભવ થાય તો પરમાત્મા. એનાથી મોટું આ બ્રહ્માંડ નો કોઈ છે નહીં. પોતાના આત્માથી મોટું કોણ હોય? આત્માને આધારે તો અસ્તિત્વ છે, સમજાય છે કે નહીં? આ દેહને આધારે અસ્તિત્વ નથી, આત્માને આધારે છે. આત્મા નીકળી જાય તો એની શું કિંમત? કઈ નહીં, સમજાય છે? એટલે આત્માની કિંમત છે, દેહની કિંમત નથી. પણ આપણી પાસે સમજણ નથી. શું નથી? આખી જિંદગી હું તમને સાદો દાખલો સમજાવું કે આ શરીરની અંદર અને આ સંસારની અંદર આ પાંચ ઇન્દ્રિયોથી જે અનુભવમાં આવે છે એની અંદર આત્મા જે છે આપણો પોતાનો, એ જ અવિનાશી છે. કેવો છે? અવિનાશી છે. એ જ ચેતન છે, એ જ શાશ્વત છે. એટલે જે વિના અવિનાશી છે એની કિંમત વન. દાખલા તરીકે વન એટલે ક્યારે ઝીરો થાય નહીં તે. અને આત્મા સિવાય બાકી બધું શું છે? આવે અને જાય, જન્મે અને મરે, એ બધાની વેલ્યુ કેવી? ટેમ્પરરી. એટલે કેવી છે? તો આત્માની વેલ્યુ વન કરીએ તો શરીરની વેલ્યુ કેટલી? સાધનની વેલ્યુ, સંબંધોની વેલ્યુ, સત્તાની વેલ્યુ, ડિગ્રીની વેલ્યુ, આ જગતની બધી રિલેટિવની વેલ્યુ કેટલી? ઝીરો. પણ આગળ એકડો હોય તો બધા ઝીરોની વેલ્યુ થાય કે નહીં? એકડા પછી મીંડું મૂકો એટલે દસ, સો, હજાર, દસ હજાર, લાખ, દસ લાખ, કરોડ, દસ કરોડ, સો કરોડ થાય ને. કારણ કે આગળ શું છે? એકડો છે. અને એકડો કાઢી નાખીએ તો મીડાના બોલો, એકડો કાઢી નાખીએ તો આખી જિંદગી વેલ્યુ કોની કરીએ છે બોલો? હાથે હું લઈ જાઉં છું બસ. દાપણ કેવા છે? જીવ માટે જીવવાનું, જીરો લઈને જવાનું પાછું. એકડા તો જાણતા નથી, સમજાય છે કે નહીં? કિંમત એકડાની છે, મીડાની કિંમત પણ એકડાને કારણે છે. ત્યારે આવ્યો, સમજાય છે નહીં? મીડાની કિંમત પણ એના કારણે છે, એકડાને કારણે છે, સમજાય છે? સ્વામીજી, શરીર અને આત્મા વચ્ચેનું જે કનેક્શન પોઈન્ટ છે એ શું છે? શરીર અને આત્મા વચ્ચે જે કનેક્શન પોઈન્ટ છે એ કઈ રીતે થાય છે? ઇન બિટવીન કેલા કે જે બોડી નથી ને સોલ નથી, પ્રતિષ્ઠિત આત્મા. એ પ્રતિષ્ઠિત આત્મા જેવી પ્રતિષ્ઠા કરે છે એવું નવું કોઝલ બોડી બને છે. અને કુદરત એ કોઝલ બોડી પ્રમાણે ઇફેક્ટ બોડી આપે છે. હવે જો કોઝલ બોડી બનાવનારો જતો રહ્યો તો પછી નવું કોઝલ બોડી બનશે અને છેલ્લું ઇફેક્ટ બોડીનો એન્ડ આવે, એટલે આત્મા ક્યાં જાય? મોક્ષે જાય. બંનેનું વેલ્ડિંગ જ એ કરે છે પ્રતિષ્ઠિત આત્મા. પ્રતિષ્ઠિત આત્મા કેવી પ્રતિષ્ઠા કરે છે? શરીર અને આત્મા આ બેની વચ્ચે પ્રતિષ્ઠિત આત્મા એક કેવો છે? અજ્ઞાનથી ઉભો થયો છે. શેનાથી? પછી એ કહે છે કે હું શરીર છું, મેં આ કર્યું, મેં આ ભોગવ્યું, મારું છે, મને આ ગમે છે, મને નથી ગમતું. આવી જે રોંગ બિલીફો જે છે એનાથી પછી નવો કર્મ ઉભા થાય છે. હવે આ રોંગ બિલીફોને કારણે કર્મો ઉભા થાય છે એનું કારણ અજ્ઞાન છે. શું છે? હવે આ જગતનું સનાતન સત્ય જાણો તો અજ્ઞાન રહે નહીં. શરીર રહે, આત્મા રહે, પણ અજ્ઞાન ના રહે. અજ્ઞાન ના રહે તો નવું કોઝલ બોડી બને. અજ્ઞાન ના રહે તો પ્રતિષ્ઠિત આત્માનું અસ્તિત્વ જ ના રહે. કારણ કે પ્રતિષ્ઠિત આત્માનો જન્મ પણ અજ્ઞાનથી થાય છે ને એનું મૃત્યુ અજ્ઞાન ખલાસ થઈ જાય, પેલું અસ્તિત્વ રહે નહીં. પ્રતિષ્ઠિત આત્મા જેવી પ્રતિષ્ઠા કરે છે એવો જન્મ મળે છે. પ્રતિષ્ઠિત આત્માનું બીજું નામ છે લાઈવ ઈગો. કયો ઈગો? જીવતો અહંકાર. એ નિરંતર પ્રતિષ્ઠા કરે છે, આ ગમે છે, આ નથી ગમતું, આમ હોવું જોઈએ, આમ ના હોવું જોઈએ, સમજાય છે? એ પ્રતિષ્ઠા કર્યા જ કરે છે એટલે નવું પૂતળું તૈયાર કરે છે. બીજા અવતારનું પૂતળું આનાથી, આના અનુભવથી નવું પૂતળું તૈયાર કરે છે અંદર. પણ કોઝ રૂપે મેક્સ બર્થમાં કુદરત આપણને આપે છે, ઇફેક્ટ રૂપે આ પૂતળું આપે છે.
પેલું કોસ રૂપિયા હતું, આ કેવું આપ્યું? 1 રૂપિયા. હવે આ પુતળું આપ્યું છે એ તો કુદરતે આપ્યું છે, પણ કુદરતે આ પુતળાને ભોગવવાના સંજોગો આપ્યા છે ને, એ આપણા કોસ છે. પુતળું એ કોસ નથી, પુતળું એ તો સાધન છે. શું છે? પણ સાધન દ્વારા જે તમે ભોગવો છો ને એ તમારા કર્મો છે. સાધન તો બધાને આપ્યું છે કુદરતે, પણ કર્મ બધાના કેવા છે? અલગ અલગ. એટલે એટલે કોઝની જે ઇફેક્ટ આવે છે, એ ઇફેક્ટ જે છે એ કર્મ છે. શરીર કર્મ નથી, શરીર તો કર્મ ભોગવવાનું સાધન છે. કોઈનું મનુષ્યનું શરીર હોય, કોઈનું એનિમલનું હોય, કોઈનું નરગતિનું હોય, કોઈનું દેવલોકનું શરીર હોય, શરીર બધા અલગ અલગ હોય, જેવા કર્મો એવું. સમજાય છે ને? પણ એના દ્વારા જે ભોગવો છો તે કર્મ છે. સમજાય? એટલે સ્વામીજી, ફિઝિકલ બોડી જે છે આપણું શરીર, એમાં આત્માનું કનેક્શન ક્યાં છે? નાભીમાં છે? નાભીમાં છે. ઓકે, નાભીમાં છે. આત્માનું મૂળ સ્થાન નાભી છે, અને આત્માનો પ્રકાશ આખી બોડીમાં છે. આખી બોડીમાં જ્યાં તમે કઈ પણ ટચ કરો છો અને ફીલ થાય છે ત્યાં આત્મા છે. જળને અને ના હોય, એનો પાયો તોડ નાખું તો એને ખબર પડે? ના પડે. સમજાય છે? એટલે આત્માનો પ્રકાશ આખી બોડીમાં છે, અણુમાં છે આત્માનો પ્રકાશ. ક્યારે ને? પણ આત્માનું સ્થાન ક્યાં છે? નાભીમાં. પહેલા જમાનામાં માં અને બાળક જન્મ લે ત્યારે બંને વચ્ચે સંબંધ નાડીનો હોય. શેનો હોય? તે પહેલાના જમાનામાં દાયણો હતી, એ દાયણો શીખાવ હતી કે અત્યારના જેવી ટ્રેન હતી નહીં. એટલે કોક વાર એ નાડીનો ભાગ છે એ માતા તરફનો વધારે કપી જાય તો માતા મરી જાય, અને બાળક તરફનો વધારે કપી જાય તો બાળક મરી જાય. હવે જૂના દાખલામાં તમને પૂછો તો ખબર પડશે. ક્યાં? એટલે નાભીમાં આત્મા છે. સમજાય ને? પણ એનો પાવર આખા બોડીમાં છે. કેવો છે પાવર? એટલે શક્તિ. ચાર ઘાતી કર્મો અને ચાર અઘાતી કર્મો છે, તેમાંથી જે ઘાતી કર્મો છે એનાથી બચવા માટે આપણે શું કરવું જોઈએ કે જેનાથી આપણને કર્મ ના બંધાય? આ જગતનું સનાતન સત્ય જાણો તો ઘાતી કર્મો ના બંધાય. એટલે કોઈ એવા ભાવ ન જવા જોઈએ ને? આપણ ભાવ ઉભા થવાનું કારણ કે તમે આ જગતનું વ્યવહાર સત્ય જાણો છો, સનાતન સત્ય જાણતા નથી. બરાબર છે. એ જાણો તો કઈ રીતે ભાવ ઉત્પન્ન થશે? સમજાય કે નહીં? તમને ખબર પડી જાય કે આ હું જે આ જે મન વચન કાયા કુદરતે મને આપ્યા છે એ કર્મ ભોગવવા માટે આપ્યા છે, અને કર્મ મેં કરેલા ગયા અવતારમાં એના ફળ રૂપે સંજોગો આપે છે. હવે સંજોગો માટે હું જ જવાબદાર છું, બીજું કોઈ જવાબદાર? સુખ આપે તો મારું કર્મ, અને દુઃખ આપે તો મારું કર્મ છે. માટે બીજા કોઈ માટે હવે રાગ દ્વેષ કરવાની જરૂર નથી. તો કર્મ ક્ષમા કરવી જોઈએ, બીજા ઉપર પ્રેમ કરવો જોઈએ, બીજા માટે સદભાવના રાખવી જોઈએ. બરાબર ને સ્વામીજી? તો આપણાથી કર્મ ના બંધાય ને? એટલે બધું ઊંડા ના ઉતરવું, એની સાથે સમભાવ રાખવો. સમભાવ રાખવો. ખ્યાલ આવે? ક્યારે હું કરી નઈ કહેવાય નઈ. મને ગણાય કે સ્વામીજી આપણે અનુભવી જ્ઞાની ને કઈ રીતે ઓળખી શકીએ? મેં કીધું તમારાથી ના ઓળખાય. કેમ ના ઓળખાય? લોકો 50-60 વર્ષ લગ્ન કરે છે, હજુ વાઈફ ને ઓળખતા નથી. મને ક્યાંથી ઓળખવાનું? ના સમજાય. 50 વર્ષથી વાઈફ હાથે રહું છું, વાઈફ શું કરે છે ખબર નથી. વાઈફ ને ખબર નથી હસબન્ડ શું કરે છે. બે હાથે રહું છું ખબર પડતી નથી. જ્ઞાની ક્યાંથી ઓળખાય? એના માટે દ્રષ્ટિ જોઈએ, આંખો ના જોઈએ. શું જોઈએ? મેચ્યોર દ્રષ્ટિ હોય તો જ્ઞાની ને ઓળખાય. આંખો ચામડાની આંખોથી ના ઓળખાય, બુદ્ધિથી ના ઓળખાય. પુણ્ય હોય, ડેવલપમેન્ટ હોય તો ખબર પડે કે આ અનુભવીની વાણી છે કે ચોપડીઓની વાણી છે. ખબર ના પડે? ખબર ના પડે? આ મારી વાતો કરું તો ખબર નથી પડતી કે આ બધી વાતો ચોપડી નથી? ખબર પડે કે ના પડે? અનુભવીની વાણી ચોપડીની હોય
અને ચોપડી ની વાળી અનુભવી હોય ના હોય. રામકૃષ્ણ માં બધા ચોપડી માંથી વાંચી વાંચીને બોલે, બોલતા નથી, વાંચી વાંચીને બોલે, અનુભવથી બોલે. સમજાય છે કે પણ એ ઓળખતા આવડવું જોઈએ ને. એ ઝવેરી પણ હોય તો ઓળખાય, ક્યાંથી ઓળખાય? એવી દ્રષ્ટિ પરિપક્વ થઈ હોય તો જ ઓળખાય, બાકી ઓળખાય જ નહીં, હરખા જ લાગે. મને એક ભાઈ કે જ્ઞાની બાર થી કઈ રીતે આપણા જુદા પ્રેમી? કોઈ આપણા જેવા જ હોય, એમને કે સિંગડા ના હોય, આપણા જેવા જ હોય. જ્ઞાન જુદું હોય, બાકી તો આપણા જેવું જ હોય ને, જુદું થોડું હોય કે સમજાય છે કે બધાને કલ્પના થઈ જાય. શું થઈ જાય? અનુભવી જ્ઞાની એટલે સૌથી સરળમાં સરળ હોય. કેવા હોય? કેવા હોય? એટિકેટ ના હોય. કેવા ના હોય? એનું લાઈફ ડેકોરેટિવ ના હોય, ક્વોલિટી હોય. શું છે? નોટ લુકિંગ ગુડ બટ મેચ્યોર હોય. કેવું હોય? એની દ્રષ્ટિ, એની વાણી, બધું મેચ્યોર હોય. કેવું હોય? પરિપક્વ હોય. ડેકોરેટિવ ના હોય. કેવું ના હોય? આકર્ષિત ના હોય. કેવું ના હોય? પણ ક્વોલિટી વાળું હોય. એની પાસે બેસીએ તો આપણા જિંદગીના અનેક પ્રશ્નોનું કાયમી સમાધાન થઈ જાય, ઠરી જાય. ત્યાં આગળ શું થાય? એવું એટ્રેક્શન ના હોય. શું ના હોય? સમજાય છે? એની વાણી સર્વ સમાધાનકારી હોય. કેવી હોય? કેટલાય અવતારોની ભ્રાંતિ ખલાસ કરી નાખે, રોંગ બિલીફ, અને એનો આનંદ થાય આપણને. અજ્ઞાન ગયાનો શેનો? બાકી બધા અજ્ઞાન વધારે જ કરે. શું કરે? સમજાય છે? આ જગતમાં બધા અજ્ઞાન જ વધારે. કોઈ વિજ્ઞાનની વાત કરે? કોઈ ના કરે. સાધુ સંત સંન્યાસી કોઈ બધા ધર્મની જ વાત કરો, અજ્ઞાનની જ વાતો કરે. અજ્ઞાન એટલે રિલેટિવ સત્ય, અને વિજ્ઞાન એટલે સનાતન સત્યની કોઈ વાત કરે નહીં. કરે તો એનું ગાળું ચાલે, એનું ગાળું જ ના ચાલે. શું દિનચર્યાની વાત? કઈ એવી કોઈ સ્પેશિયલ છે નહીં? કઈ થોડું ઘણું થાય અમારાથી કે તમે શું શું કરો છો? હું કઈ કરતો નથી. ના, દિનચર્યામાં અમારી આંતરિક દિનચર્યામાં જાગૃતિ હોય, બાકી તો અમારા જેવા કર્મ ના હિસાબો એવું હોય, બાહ્યમાં કોઈ વિશેષતા ના હોય. અમારું જ્ઞાન દર્શન હાઈ લેવલ નું હોય. કેવું હોય? આ જગત નું સનાતન સત્ય ખુલ્લું કરી નાખે એવું હોય. અમારો વ્યવહાર એ તો અમારા ઉદય પ્રમાણે હોય. કેવો હોય? એને એમાં કોઈ વિશેષતા હોય નહીં. ક્યારે રામ જેવા રામ હોય તો એની સીતા ઉપાડી જાય. હવે દિનચર્યા શું જોવે? ઉપાડી જાય. શું કરો? આપણે સામાન્યમાં ત્યાં બહાર ફરવા ગયા હોય અને પછી પાછો ઘેર આવે એટલો કેમ છે કે ભાઈ ઉપાડી ગયા? લોકો એને એવું કે, લોકો શું કે? આછું બોલો. એટલે એ દિનચર્યાને શું કરવાની? એ તો જેના જેવા કર્મ હોય એ હોય, એનું જ્ઞાન દર્શન જોવાનું. શું જોવાનું? દિનચર્યા તો ભાઈ સામાન્ય છે, કોઈ વિશેષ ના હોય. વિશેષ ના હોય એ કોણ હોય? દિનચર્યા વિશેષ સાધક હોય ને, સાધના કરતા હોય, મંત્ર જાપ કરતા હોય, ધ્યાન કરતા હોય, યોગ કરતા હોય, એ બધા ની હોય લાઈફ ટાઈમ. અમારું તો કશું હોય નહીં. અમે તો ધ્યાનમાં જોઈએ, બે ધ્યાન હોય જ નહીં. આ તો બે ધ્યાન હોય ને ધ્યાન કરવું છે. અમે જાગૃતિમાં જોયો કે હું શુદ્ધાત્મા છું. આને ધ્યાન હોય કે ના હોય એનો વાંધો નહીં, પણ અમને તો ધ્યાન છે. દરેકના પોતપોતાના કારણ હશે. શું છે? એટલે અમારી લાઈફ સ્ટાઈલ શું કહેવાય કે ડિઝાઇન ના હોય. ડિઝાઇન ક્યારે આવે છે? નોર્મલ હોય, નોર્મલ વિશિષ્ટ પ્રકારની ના હોય. અમારું જ્ઞાન દર્શન વિશિષ્ટ પ્રકારનું હોય, એબ નોર્મલ હોય. લાઈફ સ્ટાઈલ બિલકુલ નોર્મલ હોય. કેવી હોય? અને જિંદગીમાં નાની ઉંમરથી શીખી લાવ્યો હતો કે ભાઈ જિંદગીમાં ઓછામાં ઓછી વસ્તુથી જીવો. કેવું શીખી લાવેલો? એવું નાની ઉંમરથી, એટલે ગયા અવતારથી શીખી લાવેલો. તે મારે 6 બહેનો છે. કેટલી? અને 10 ભાણી ભાણિયા. કેટલા? ફાધર 26 વર્ષની ઉંમરે, મારી અત્યારે એક્સપાયર થઈ ગયા. કેટલા વર્ષે?
બધી ઘરની જવાબદારીઓ હાથે આ જ્ઞાન પચાવ્યું છે. ઘર બાર છોડીને બાવા થઈને નહીં, સમજાય છે કે બધી જવાબદારીઓ આજે ઉપાડું છું. ત્યારે મારે ભાઈ નથી, ફાધર નથી, કાકા નથી, ભાઈવા નથી, કોઈ નથી, સમજાય છે. આઈ એમ હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ, સમજાય છે. એટલે એવું જવાબદારી સાથે, પણ વ્યક્તિગત રીતે મારું જીવન સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ, જો વ્યક્તિગત, સમજાય છે. થિંકિંગ હાઈ પણ લિવિંગ કેવું સિમ્પલ. તો મારી સાથે રોજ તમને ખબર બી ના પડે કે આ જ્ઞાની છો, ખબર ના પડે. એવું સિમ્પલ જીવન, સાદગી વાળું, વિશેષતા ના હોય, સુના હોય, પણ જીવન એકદમ સરળ જીવન, ઓછા કપડા, સિમ્પલિસિટી, સાધનો ઓછા, જરૂરિયાત ઓછા, ખાવાનું ઓછું, ડિમાન્ડ ઓછી, સમજાય છે. તો પછી મને જ્ઞાન માટે સમય મળે. એવી રીતે કે તમે એમ કહ્યું કે તમે કેવળ દર્શનમાં જોઈને બોલો છો, તો એનું એક ઉદાહરણ આપો ને પ્લીઝ. કેવળ દર્શન, કેવળ દર્શન એટલે આ જગતનો કુદરતનો કાનૂન શું કહેવાય, એને ના જાણવું એને મિથ્યા દર્શન કહેવાય. મિથ્યા દર્શન એટલે રિલેટિવ સત્ય, કેવળ દર્શન એટલે સનાતન સત્ય. સનાતન સત્ય એટલે અજ્ઞાન રહે, અને મિથ્યા દર્શન હોય તો એ જ અજ્ઞાન છે. આ જગતને સનાતન સત્ય સમજાય એ કેવળ દર્શન, અને કેવળ દર્શન થાય તો અજ્ઞાન શું થઈ જાય, ખરાબ થઈ જાય. સંપૂર્ણ કેવળ દર્શન થઈ જાય તો કેવળ જ્ઞાન નું બીજ પડે, અને નેક્સ્ટ બર્થમાં કેવળ જ્ઞાન રિઝલ્ટ રૂપે આવે. પણ અજ્ઞાન સાથે કોઈને કેવળ જ્ઞાન થાય, એટલે આ કુદરતી કુદરતી કાનૂન, કુદરતી રચના, કુદરતનું જ્ઞાન, છ તત્વોનું જ્ઞાન, જેના આધારે આ દુનિયા કઈ રીતે ચાલે છે બધું ખુલ્લું થયું, એ બધું કેવળ દર્શન કહેવાય. દાદા ભગવાનને 1958 જે જ્ઞાન થયું એ કેવળ દર્શન હતું. સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો, ભરતી, ઓઠ, કર્મ, કર્મફળ, બંધન, મુક્તિ, આ બધું ખુલ્લું થઈ ગયું. પણ એ ખુલ્લું થયું એટલે કુદરતી કાનૂનમાં ખુલ્લું થયું, કઈ રીતે આ દુનિયા ચાલે છે, કઈ રીતે કર્મ બંધાય, કઈ રીતે કર્મ ભોગવાય, કઈ રીતે કર્મ નવા ના બંધાય, આ બધું સાયન્સ શું થઈ ગયું, ખુલ્લું થઈ ગયું. એને કેવળ દર્શન કહેવાય, અને આત્મા એ કેવળ જ્ઞાન સ્વરૂપ છે. દર્શન એટલે આ જગતનું સનાતન સિદ્ધાંતોનું જ્ઞાન, એનું નામ દર્શન કહેવાય. અને રિયલાઇઝ થઈ જાય ત્યારે કેવળ દર્શન થઈ ગયું કહેવાય, જાણીએ ત્યારે કેવળ દર્શન બેઝ કહેવાય, શું કહેવાય, અને અનુભવ થઈ જાય ત્યારે કેવળ દર્શન થઈ ગયું, ખુલ્લું થઈ ગયું કહેવાય. પછી એને પ્રેક્ટિસ કરવી પડે નહીં. અત્યારે તમે જે સાંભળો છો એ કેવળ દર્શનના બીજ નાખો છો, દર્શનના, કેવળ જ્ઞાનના નહીં. હવે જેમ જેમ ઉપયોગ કરશો એમ તમારું દર્શન અનુભવ સિદ્ધ થશે. જેમ અનુભવ થશે તેમ તેમ તે વસ્તુ તમને સહજ થઈ જશે ઉપયોગ કરવાનો. પ્રેક્ટિસ કરવી પડશે, અને જે જે વસ્તુને પ્રેક્ટિસમાં નહીં મૂકો, એ જ્ઞાન હશે પણ પ્રેક્ટિસમાં નહીં મૂકો તો બાકી થશે નહીં. વારેઘડી ઉપયોગ કરવો પડશે, ભૂલી જવાશે, ઉપયોગ કરવો પડશે, ભૂલી જવાશે. પણ જે વસ્તુની પ્રેક્ટિસ થઈ જશે એ વસ્તુ પછી અમુક સ્વરૂપે કેવી થઈ જાય, સહજ થઈ જાય, સમજે છે. એટલે દર્શન કહેવાય. એટલે જ્ઞાનીઓને દર્શન હોય એટલે એનું લાઈફ સહજ હોય. તેથી કે કર્મના ભોગવટા ના આવે એવું નહીં. ભોગવટા તો જેવા કર્મ કર્યા હોય એવા જ આવે. જેમ રામકૃષ્ણ માલિકને આવ્યા હતા એવા જ આવે. એમને એમના કર્મ ના આવ્યા, અમને અમારા કર્મ ના આવ્યા. પણ એ કર્મના ભોગવટાની અંદર જે જ્ઞાન અમારું છે કેવળ દર્શન ને જ્ઞાન, એનાથી અમે અંદર થી કેવા હોઈએ, સહજ હોઈએ. બહાર તો જેવો હિસાબ હોય તેવું જ હોય. કેલા ભમરડો છે, આ શું છે, ભમરડો રામ જાય, સમજાયું કે નહીં. કુદરતે જ્ઞાનીઓ એની બીજી ઉપમા આપી છે કે આ મન વચન કાય ભમરડો છે. કે ભમરડો કેમ કીધું ખબર છે, ભમરડો હોય ને લાકડાનો ભમરડો, એના ઉપર માણસ ઝાડ વીટે, શું વીટે, ઝાડ વીટી પછી શું કરે, ફેંકે. તે ભમરડો ક્યાં જાય, જમીન ઉપર હોય, ક્યાં હોય, અને ઝાડ ક્યાં હોય, કોના હાથમાં,
ફેરવ નામ ના ગુણો ઇતિહાસ કેમ ભણવાનો છે? જાળ ફેરવ નામ ના હાથમાં હોય અને ભમરડો, તે ભમરડો શું કે છે ખબર છે? હું મારી કેવી સ્વતંત્ર શક્તિ થી ભરું છું, છે મને કોઈ ફેરવના? છે કોઈ ગુરતા નથી? જયારે ભમરડો ફરજ તરફ છે ને, જાળ બી નથી ને ફેરવના નથી, બે જુદા છે. એટલે ભમરડો શું કે છે? હું કેવો મારી સ્વતંત્ર શક્તિ થી ભરું છું, પણ ફેરવનાર ને જાળ ના હોય તો ફરે? એમ કુદરત શું કે છે? આ ભમરડો છે. શું છે? એ કુદરત કર્મ ની જાળ થી ફેરવે છે. ફેરવનાર કોણ? જાળ કોની? કર્મ ની. દરેક ના પોતાના કર્મ, એને જાળ કીધી. અને ફેરવનાર કોણ? કુદરત. કુદરત કર્મ ની જાળ પ્રમાણે આ ભમરડા ને ફેરવે છે. પણ જાળ ને કુદરત બંને આઘા છે. એટલે આ ભમરડો કે છે, હું કેવું બોલ્યો, મેં કેવું વિચાર્યું, મેં કેવું કર્યું, અને તું તો ભમરડો છું. કુદરત ની જાળ થી ફરે છે. તારી પાસે સ્વતંત્ર શક્તિ નથી. પણ જાળ અને એટલો જાળ જાળ ફેરવનારો એ બંને દેખાતા, કારણ કે આ છૂટો છે ને, એટલે એવું લાગે છે ને, કુદરત દેખાતી નથી અને કર્મ ની જાળ પણ દેખાતી નથી. જે પેલા એને ભમરડો શું કે છે કે મને ફેરવનારે નથી અને જાળ નથી, હું તો એટલો છું. છે કે નહીં એટલો? એમ તો આ ભમરડો એટલો જ છે. પણ કુદરત અને જાળ એ બંને શું છે? જુદી છે. કુદરત કર્મ ની જાળ પ્રમાણે એને ફેરવે છે, પણ કર્મ એની પાસે છે. કર્મ ની જાળ કોની પાસે છે? કુદરત ને. સંજોગ કોને આપવાના છે? સમજાય છે? આ બધું સમજવું પડે. મારી વાત સમજાય છે બધાને? એટલે આ ભમરડું જ છે. શું છે? એને ઇંગ્લિશમાં કહેવાય TOPS, ટોપ્સ. શું કહેવાય? ભમરડું. સમજાય છે? અને બીજી વાત કરું, જીવન આપણું જે લાઈફ છે એ સપનું છે. શું છે? ડ્રીમ. કશું સાચું, કશું સાચું નથી. સમજાય છે? જેમાં આપણે સપનું કોને કહીએ છીએ? રાત્રે સુઈ જઈએ ત્યારે સપનું, અને સવારે ઉઠીએ ત્યારે, એટલે બીજું પૂરું થાય ઉઠીએ ત્યારે સપનાનું કશું હોય? સપનાનું સપનામાં જોઈએ ને, ઉઠીએ ત્યારે હોય? એટલે આ દુનિયા જેને સપનું કે છે કેવું છે? રાતે ઊંઘે ત્યારે શરૂ થાય, નવારે ઉઠીએ ત્યારે પૂરું થઈ જાય. પણ જ્ઞાની કે છે કે આ સપનું જ છે, આ લાંબુ સપનું છે. શું છે? પહેલી વખત આ ખુલે ત્યારે સપનું, અને છેલ્લી વખત આ મીટાય ત્યારે સપનું, પણ ફેરતી ખુલે ત્યારે અમારું કશું હોય? બોલતા નથી બધા. આ તો બોલો, આ લાંબુ સપનું, પેલું ટૂંકું સપનું, જે સપના જ છે ને, એમાં કઈ સાચું છે? આ મારી વાઈફ છે ને, હસબન્ડ છે ને, છોકરા છે ને, સાસુ છે ને, વહુ છે, જેવી આંખો મીચે ને ફેરતી ખુલે ત્યારે સપનાનું કશું જ નહીં. આ બધા ઝઘડા સપનામાં જ કરીએ છીએ આપણે બધા. એમાં કરીએ છીએ મારું તારું ઝઘડા, એમાં કરીએ છીએ. સાચું છે, કશું સપનું છે ને, આ લાંબુ સપનું છે, 60 સપનું છે, 8 કલાક નું સપનું, પણ બે સપના જ છે ને. બોથ આર ધ ડ્રીમ, નથિંગ ફેક્ટ. ફેક્ટ છે? આ 60, 70, 75, 80 વર્ષ સપનું છે. પણ જેવું સપનામાંથી આંખ મીચાય પછી ફેરતી ખુલે ત્યારે કશું હોય? હોય? એટલે આ સમજવાનું છે. આવી મેં કીધું કે આની અંદર ઊંડા ઉતરશો નહીં. આની અંદર એટલે આ પછી કોઈના પણ મન વચન ક્યાં બધા આવી ગયા એમાં. આ એકની વાત નથી કરતો. કોઈના મન વચન કાયામાં ઊંડા ઉતરશો નહીં, નહીં તો ખોવાઈ જશો. ક્યાં લઈ ગયો? આ મન વચન કાયા આપણા મન વચન કાયા આપણા કંટ્રોલમાં નથી, તો બીજાના મન વચન કાયા આપણા કંટ્રોલમાં હોય? માટે ઊંડા ના ઉતરશો. આ કુદરતી રચના છે. કુદરત ચલાવે છે એમ ચાલે છે. એમ બધાના મન વચન કાયાને કોણ ચલાવે છે? માટે તમે એની પરીક્ષા ના કરશો કે હારો છે ખોટો છે. સમજાય છે? આજે હારો માણસ કાલ ખરાબ થઈ જાય, ને આજે ખરાબ હોય કાલે. આ કર્મ ના ખેલ છે. કયા ખેલ છે? સમજાય છે? એટલે કોઈ કાયમ માટે સારો ખોટો, સાચો ખોટો હોતો નથી. સમજાય છે ને? એટલે આ બધી વસ્તુમાં ઊંડા નહીં ઉતરવાનું. શું નહીં ઉતરવાનું? ઊંડા ઉતરશો તો કોઈ દિવસ જવાબ મળશે નહીં.
છેલ્લો દાખલો આપી દઉં છું. આપણું જે લાઈફ છે, લાઈફ એની અંદર જે કઈ બને છે એ બને છે, એ કયા આધારે બને છે એ આપણે જાણીએ તો પછી આપણને રાગ દ્વેષ થાય નહીં, પણ નથી જાણતા એટલે રાગ દ્વેષ થાય છે. લાઈફ કેવું છે આપણું, જેમ આપણે અહીંયા ઘડી રાજકોટમાં પોસ્ટમેન આવે કે ના આવે, પોસ્ટમેન નો રોલ શું છે, આપણી પોસ્ટ ની ડિલિવરી કરે, બરાબર છે. હવે પોસ્ટમેન આપણા ઘેર બે ટપાલ નાખી ગયો, એકમાં 5000 રૂપિયાનું બિલ હતું પેડ કરવાનું ને એકમાં 5000 રૂપિયાનો ચેક હતો, તો બિલ જોઈને આપણે પોસ્ટમેન ગુસ્સે થઈ જઈએ કે 5000 નું બિલ લઈને કેમ આવ્યો એવું કહીએ આપણે, અને 5000 નો ચેક લઈને આવ્યો તો એની આરતી ઉતારીએ. કારણ કે પોસ્ટમેન નું કામ શું છે, પોસ્ટ ની ડિલિવરી કરવાનું, ઇઝ અ ડિલિવરી મેન. તો ડિલિવરી મેન ઇઝ ઓલવેઝ ઇનોસન્ટ ફોર ધ પોસ્ટ, યસ કે નો? યસ. ઇઝ નેવર રિસ્પોન્સિબલ ફોર ધ પોસ્ટ, યસ કે નો? પોસ્ટ તમારી જ છે, તમને આપે છે, મોકલનાર ગમે તે પણ છે, પણ તમારી છે, માટે પોસ્ટમેન ગમે ત્યારે તમને આપી દે છે. ઇટ ઇઝ અ ડિલિવરી મેન, એન્ડ ડિલિવરી મેન ઇઝ ઓલવેઝ ઇનોસન્ટ, યસ કે નો? ઇ નેવર રિસ્પોન્સિબલ ફોર ધ પોસ્ટ, યસ કે નો? એવી રીતે આપણા જીવનની અંદર આ મન વચન કાયા સાથે જે જે લોકો સંકળાયેલા છે, માતા પિતાના ફોર્મમાં, ભાઈ બહેનના ફોર્મમાં, પતિ પત્નીના ફોર્મમાં, સગાવાલા, મિત્રો, ગ્રાહક, વેપારી, નેબર, ફ્રેન્ડ્સ, કોઈ પણ ફોર્મમાં જે આપણી સાથે સરાઉન્ડિંગ વ્યક્તિઓ ગોઠવાયેલા છે, એ બધા આપણા માટે પોસ્ટમેન છે. જેમ પોસ્ટમેન પોસ્ટની ડિલિવરી કરે છે, એમ આ બધા જ લોકો મારા કર્મની ડિલિવરી કરે છે. શેની કરે છે? જે ડિલિવર્ડ માય કર્મ, મારું પાપનું ઉદય હશે તો દુઃખ આપીને જતા રહેશે, અને પુણ્યનો ઉદય હશે તો સુખ આપીને જતા રહેશે. પણ આપનાર કોણ છે? આપનાર કોણ છે? પોસ્ટમેન. શું છે? એન્ડ પોસ્ટમેન ઇઝ ઓલવેઝ ઇનોસન્ટ ફોર ધ પોસ્ટ, કરેક્ટ? યસ ઓર નો? એટલે પોસ્ટમેન કોઈ પણ ડિલિવરી માટે જવાબદાર નથી. એમ કોઈ પણ વ્યક્તિ આપણે સુખ દુઃખ આપે છે, ધે ઓલ આર પોસ્ટમેન ફોર અસ, ધે ડિલિવર્ડ માય કર્મ, મારો પુણ્યનો ઉદય હશે તો સુખ આપીને જતા રહેશે, અને પાપનો ઉદય હશે તો દુઃખ આપીને જતા રહેશે. પણ આપનાર કોણ છે? પોસ્ટમેન. એન્ડ પોસ્ટમેન ઇઝ ઓલવેઝ ઇનોસન્ટ. ઇનોસન્ટને ઇનોસન્ટ જોવું એનું નામ વિજ્ઞાન, અને ઇનોસન્ટને દોષિત જોવું એનું નામ અજ્ઞાન. ના સમજાયું? સમજાયું કે નહીં? સમજાયું કે નહીં? હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ, એ જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધ આત્મા છે. હે શુદ્ધ આત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને, અજાગૃતિએ કરીને, મારાથી જે કઈ પણ દોષો થયા છે અને થાય છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો, અને ફરીથી આવા દોષો ક્યારેય પણ ન કરું.
એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.